अक्रम ज्ञानी सिद्धि अनोखी वर्तावे देहात्मा भिन्न। जोया सुनिया लखिया मानति अनन्य अपरम पार अकिंचन। पुरगल तो परभावे प्रभाविक शुद्धात्मा स्वरूप स्वभाविक। स्वभावे वितराग शुद्धात्मा दादा दर्शन ज्ञान चारित्रिक। सर्व जीवो पर अनुकंपाने अहमन दुभवे कोइनो। सर्वे नयमा अविरोधी वृत यथात अहिंसक रस भीनो। भीड़मा एकांत सनातन धर्म में श्रेष्ठ अवस्था क्या है? तमने दादा भीड़मा एकांत करी आप आरती व्याधि उपाधि में समाधि करी आप સમજણ ભૂલ વિના નહી થઈ ગઈ વાત સમજાય કે ના સમજાય? હવે તમે આખો આ દાખલો ગણ્યો, નેગેટિવ છે એનું પોઝિટિવ કર્યું, પાછો ને એને આખો દાખલો ગણ્યો તમારો બધી વસ્તુ, તો ભીડમાં એકાંત થઈ ગયું કે ના થઈ ગયું? આ કસી વસ્તુ તમને ડિસ્ટર્બ કરશે ખરી? દ્રષ્ટિમાં આવી ગયું એટલે બધું, દ્રષ્ટિ ભૂલ વિના નહીં થઈ ગઈ, દ્રષ્ટિ ભૂલ વિના આ છો ને? સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? એ તો દ્રષ્ટિ ભૂલ વિના બીજું એકાંત ખોડું એને વિષય કહેવામાં આવે છે। સ્ત્રી પુરુષ નો વિષય તો બહુ સ્થૂળ છે, બીજું એકાંત ખોડું એને વિષય કહેવામાં આવે છે। એટલે રૂમમાં એક રૂમમાં રહું એને એકાંત ને કહેવાય, વિષય કહેવામાં આવે, કારણ કે તમને કોઈની બધાથી દૂર રહેવા માંગે છે। સબ્જેક્ટિવ થયા, ઓબ્જેક્ટ છોડીને સબ્જેક્ટિવ થયા, એટલે ભીડમાંથી તમે નીકળવા માંગો છો, એટલે મૂળમાં તો તમારે ભીડમાં જ રહેવાનું છે, અને પછી એમાં એકાંત હોવું જોઈએ। હવે ભીડમાં રહેવાનું નથી, ભીડમાં છો જ છો જ છો જ છો જ, બરાબર? હા બરાબર, આ દ્રષ્ટિ મળી લે એ તમે ભીડમાં હોવા છતાં એકાંત થઈ ગયું, બરાબર? સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? જ્યાં સુધી દ્રષ્ટિ તમારી નિર્માણ નહીં થાય ત્યાં સુધી એકાંત છે, તેમ છતાં ભીડ છે એટલે વિષય જ છે, સબ્જેક્ટ થઈ ગયા। સબ્જેક્ટ એટલે વિષય ઇંગ્લિશમાં કહીએ છીએ। આ સ્થૂળ તો આના હિસાબે થયું છે, મારું નામ સંજીવભાઈ ને હું જ સંજીવભાઈ છે, હું કરું છું તે કરે છે તેવું કરે છે, આ સબ્જેક્ટ માંથી ઓબ્જેક્ટ થઈ ગયા, વિષય થઈ ગયો। થોડી કઈ માર તો સમજાય, એનું તો સમાધાન આપણને નથી ને, ના સમજાય એનું સમાધાન આપણને, આપણી દ્રષ્ટિ બદલવાની છે, અને દ્રષ્ટિ નિર્દોષ આપણી હોય તો પછી આ બધું દ્રષ્ટિ બદલવાની છે, વાંચવું છે ને, દ્રષ્ટિ બદલવાની છે એ વાક્ય તો બરાબર છે, પણ એનો બીજો મીનિંગ શું નીકળે છે? હું એમ સમજુ છું કે હું શુદ્ધાત્મા છું, સામેની વ્યક્તિ પણ શુદ્ધાત્મા છે, અને અમારા બે વચ્ચે વ્યવહારથી થતું હોય બધું, ગુસ્સો થતો હોય, રાગ દ્વેષ થતા હોય, એ બધું મારા જ કર્મોનું રિફ્લેક્શન છે, પાછળના જે કોઝ થાય છે એ કોઝ મુજબ એ એક્ટ કરે છે, એટલે મારે એ તો હિસાબ છે, પતી ગયો, આઈ હેવ ટુ લુક હિમ ઓર હર એઝ અ શુદ્ધાત્મા। તો કે
દ્રષ્ટિ બદલવાની છે. મારે દ્રષ્ટિ બધામાં શુદ્ધાત્મા જ જોવાનો છે. હા, તમારે શુદ્ધાત્મા જ જોવાનું. મારી દ્રષ્ટિ બદલવાની છે. આ બધું જે વ્યવહારમાં થાય છે બધું, એ બધું ડિસરિગાર્ડ કરતો. દ્રષ્ટિ બદલવાની છે, ડિસરિગાર્ડ કરવું છે. આપણે આપણે વાત કરી કે સામેની વ્યક્તિ શુદ્ધાત્મા છે, હું બી શુદ્ધાત્મા, આપણી દ્રષ્ટિ નિર્દોષ બનાવવી જોઈએ. ના, એવું બધું આવતું જ નથી. હું તો જ્ઞાન સક્રિય છે કે અક્રિય છે? સક્રિય છે તો કેવી રીતે મને દાખલો આપો? આવડે જ આપણે વાત ના કરી કે આપણી દ્રષ્ટિ નિર્દોષ બનાવવાની એક જ્ઞાન જ છે ને? એક પ્રકાર નિર્દોષ બનન નથી, નિર્દોષ. આજે તમે બોલો છો તો હવે તમે જ્ઞાન સક્રિય છે. હા, બરાબર છે. તો એ જ્ઞાન થયું કે ના થયું? જ્ઞાન થયું. સાચું ને? હવે જ્ઞાન એમને નથી થતું. હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ છે, અને આ સામેની પણ એ જ્ઞાન છે એટલે મને, અને આપણે જાણ્યું છે. શું તમે પ્રશ્ન કર્યો હતો સવારે? હવે આપણે જ્ઞાનમાં રહેવાનું એમને કીધું મને. આ સમજ, આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું. વિચારી શું જવાબ આવે? વિચારવા જેવું કે હું જ્ઞાનમાં કેવી રીતે રહી શકું ઓલ ધ ટાઈમ? કે એ બધામાં ગોળ ગોળ જતા રહેશો, સેન્ટરમાં નહીં આવવાનું. એટલે એમને કીધું કે આપણે જ્ઞાનમાં રહેવાનું. વાંચો ને કે ના સમજાય? પછી મને અંદરથી જવાબ આવ્યો કે જ્ઞાન સક્રિય છે કે અક્રિય છે? તો એમને જવાબ આપ્યો કે જ્ઞાન અક્રિય છે. આ સમજાય કે ના સમજાય? હવે મારે જવાબ આપવાનો છે કે જ્ઞાન અક્રિય છે કે સક્રિય છે? વાત સમજાય કે ના સમજાય? એટલે મેં એમને પૂછ્યું કે તમને તલવાર અને પૈસાનો ભય લાગે તો કે લાગે ને? શેના આધારે ભય લાગે છે? જ્ઞાન છે એટલે. જ્ઞાન છે એટલે છે. વાત સમજાય? એટલે જ્ઞાન અક્રિય થઈ ગયું કે સક્રિય થઈ ગયું? સક્રિય. આ શુદ્ધાત્મા જોયો? શુદ્ધાત્મા જોયે છે. સક્રિય જ્ઞાન ના, એવી આવી રીતે નથી. જે આ દરેક આ છે. વાત સમજાય કે ના સમજાય? પણ આ જે છે ને, આ દ્રષ્ટિથી નથી જોતા. તમારી સામે એક એક અવસ્થા આવે છે ને, એમને નથી ભેગા થયા. ક્યાં તો રાગથી ભેગા થાય, ક્યાં તો દ્વેષથી ભેગા થાય છે. આ બધાનો નિકાલ કરવો પડશે કે નહીં કરવો પડે? તો જેમ અત્યારે એમને આ થયું, આપણે હવે જ્ઞાનમાં રહેવાનું એટલે કરવા જાય છે. થશે ખરું? ના થઈ શકે. ના થઈ શકે કે ના થઈ શકે કે થઈ શકે? આપણે આ રીતે શુદ્ધાત્મા છો એટલે અવસ્થા ની વાત કરી તમે. એમણે જવાબ આપ્યો ને એટલે એમાં તમે કીધું કે વિજ્ઞાન માં નથી. તો તમે એમણે કહ્યું ને કે સક્રિય એટલે આ જ્ઞાન આપણું સક્રિય થયું. એમણે પહેલા એવું કીધું બધા શુદ્ધાત્મા થયા એટલે આપણે સક્રિય દેખાય. એટલે એમણે એવું કીધું ને કે બધા આપણને શુદ્ધાત્મા જ છે ને, એ રીતે પછી એની પર એ પછી આગળ વાત સક્રિય. આ બધા શુદ્ધાત્મા છે, પણ કેવી રીતે શુદ્ધાત્મા છે? કેવી રીતે શુદ્ધાત્મા છે? મૂળ સ્વરૂપે બધા શુદ્ધાત્મા જ છે. મૂળ સ્વરૂપે કે ના, એવી રીતે નથી. આ સમજ, એવી રીતે નથી. તો મૂળ સ્વરૂપે શુદ્ધાત્મા તો કોઈ દોષિત દેખાય ના? જો મૂળ સ્વરૂપે
મૂળ સ્વરૂપે શુદ્ધાત્મા દેખાતું હોય તો કોઈને સલાહ આપો ખરા? આને શુદ્ધાત્મા જોયો કહેવાય? હજી તમારો જ ઉપયોગ કરો છો, તમારો જ ઉપયોગ કરો છો. વાત સમજાય કે ના સમજાય? ઉપયોગ જ નથી કરતા. આ તમે દાગીના લાયા હોય તો ચોરખાનામાં મૂકવા માટે લાયા છો, પહેરવા માટે લાયા છો? ઘરમાં ફ્રીજ આવે છે તો પેલા શોરૂમ માં મૂકવા માટે લાવ્યા છો, ટીવી લાવ્યા શોરૂમ માં મૂકવા માટે આવ્યા છો? ઉપયોગ કરવાનો છે. જ્ઞાન માં નથી રહેતો પણ ઉપયોગ નથી કર્યો માટે નથી રહેવાતું. એક એક અવસ્થાઓ ને જોવા પડશે, એક એક પર્યાયો ને શુદ્ધ કરવા પડશે. જોયું ક્યારે કેવાય? જોયું ક્યારે કેવાય? કારણ કે તમને જે દેખાય છે સ્થૂળ દેખાય છે, સૂક્ષ્મતમ દેખાય છે. અત્યારે તો સ્થૂળ સ્વરૂપે એને જોયું કેવાય. એટલે હવે જોવાનું આવે તો તમારી સમજણ ભૂલવારી છે તો જોવાનું થશે કે ભૂલ વિનાની છે તો જોવાનું થશે? ભૂલ વિનાની થશે તો જોવાશે. એટલે ભૂલ વિનાની થઈ એટલે જોવાનું ચાલુ થઈ ગયું. તરફ દ્રષ્ટિ જ છે. સલાહ નહી આપો પણ સામાન્ય પ્રકૃતિમાં આવું છે ને સલાહ આપવાનું. જો શુદ્ધાત્મા જોયું હોય કે ના સમજ તો કોઈને તમે સાંભળતા થશો કે સંભળાવતા થશો? સાંભળતા થઈશું. શુદ્ધાત્મા થઈ ગયા ટેકનિકલી તો તમે મૌન થઈ જાવ. મૌન થઈ ગયા એટલે ભાઈ સાંભળશે એટલે સાંભળાય. મૌન ના થઈ એટલે આપણે આ સહેવાને એવા બસ તો પોઈન્ટ મળી ગયો. તમે તમે મૌન સાહેબ તો સાંભળ ના થાય ન તો બોલો છો એટલે જેમ આ માઈક બોલે છે ને આપણે આપણામાં છે કે નહીં? હા. અને તમે બોલો છો તો એનામાં છે જ કે નહીં? એટલે આપણે ખેંચરી છોડી દઈએ સાંભળવાનું. છોડવાની વાત જ ના કરો. એટલે આપણે જે પકડી રાખીએ છીએ તે છોડી દે. છોડવા માંડીએ તો થઈ ગયા. હવે છેના આધાર છૂટે? છેના આધાર છૂટે? કોઈ પકડ્યો છે તમને? ના, પણ આપણી જાતે તો આપણે હું જેટલું પૂછું એટલું જ જવાબ મળે. કોઈ પકડેલા છે? પકડ્યા ના. હું એટલું જ પૂછું કે જે કોઈ પકડ્યો છે તમને? ના, પકડ્યા તો. સમજાય કે ના સમજાય? હવે પકડ્યો હોય તો આપણે છૂટવું જોઈએ. વાત સમજાય કે ના સમજાય? હવે અજ્ઞાન થી બંધાયા છે તો હવે તમને જ્ઞાન મળ્યું કે અજ્ઞાન મળ્યું? જ્ઞાન તો છૂટા થઈ ગયા કે હવે છૂટું પાડવાનું છે? છૂટા છે. હવે છૂટું જો છૂટું જો શું આ બધું કર્યા કરો છો? દળેલા ને દળ્યા કરો છો? પ્રેક્ટિકલમાં આવવા દેવા માટે તો કરવું પડે ને એમ. પ્રેક્ટિકલમાં સમજાવવાનું. હવે જ્ઞાન ને સમજાવવાનું પ્રેક્ટિકલ. શું બેન નામ તમારું? કલ્પના. કલ્પનાબેન, ન્યૂઝપેપર ને પેપર કહેવાય કે બીજું કઈ કહેવાય? 500 રૂપિયાની નોટ ને પેપર જ કહેવાય? બીજું કઈ કહેવાય? ન્યૂઝપેપર નું મહત્વ ક્યાં સુધી? એક દિવસ નો સમાચાર પૂરા થાય વાંચ્યું ના હોય ત્યાં સુધી. હશે ને એને પછી એ આપડે ચોરખાનામાં મૂકી દઈશું ને? 500 રૂપિયાની નોટ પસ્તી માં કેટલી મૂકશો? આ જ્ઞાન છે કે નહીં? હવે છોડવાનું ક્યાં રહ્યું? પકડ્યું જ નથી તો છોડવાનું ક્યાં રહ્યું? કલ્પનાબેન કલ્પનાબેન ના સ્વભાવમાં છે, તમે તમારા સ્વભાવમાં છો. આ તો માની લીધું છે. આ માન્યતા ત્રીજી વસ્તુ ઉડાડી દીધી તમારી. તમારો વ્યવહારમાં કેમ એટલું આવતું નથી? વ્યવહારમાં પહેલા વ્યવહાર હોય કે નિશ્ચય હોય? નિશ્ચય. વ્યવહાર હોય કે નિશ્ચય હોય? નિશ્ચય હોય. બરાબર છે. હવે આપણે સૂર દાખલા થી સમજીએ. સમજાય કે ના સમજાય? કે તમારે બોમ્બે જવું છે અને વ્યવહાર કહેવાય કે નિશ્ચય કહેવાય? નક્કી કર્યું એને નિશ્ચય. હવે નિશ્ચય થયો તો તમારે કઈ કરવું પડશે કે નિશ્ચય તમને કરાવશે? કરાવશે. શું કરાવશે? એના માટે ટિકિટની વ્યવસ્થા.
આત્મા સિવાય બધું એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. સમજે ને? આ થઈ ગયું તમારે, એટલે તું સુધર્યો કે ના સુધર્યો? નિશ્ચય બરાબર થઈ ગયો કે ના થઈ ગયો? નિશ્ચય બરાબર થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એટલે વ્યવહારમાં આવી ગયું કે ના આવી ગયું? કે લાવવું પડશે, હવે લાવવું પડશે. તેમ છતાં તમારું પૂર્વનું કર્મ છે અને વર્તમાન જ્ઞાન છે, એટલે અજ્ઞાન પ્રજ્ઞા છે. એટલે માની લો કે અમદાવાદ થી બોમ્બે જવાનું છે, નક્કી કર્યું. વાંચો ને, એટલે વ્યવહાર ચાલુ થયો ને, કે ભાઈ ટિકિટ બુક કરાવશો, જે તારીખ ને સમય ની ગાડી નંબર ને બધું છે, ઘરેથી બે ત્રણ કલાક વહેલા નીકળશો. વાંચો ને, એને હવે તમે નીકળ્યા. વાંચો ને કે ના, તમે નીકળ્યા. હવે તમારો કોઈ ફ્રેન્ડ આવે, કલ્પના મેન ક્યાં છે, તો તમારો ઘરવાળા શું કહેશે? એ તો બોમ્બે ગયા. એ વાક્ય ખોટું કહેવાય ને કે સાચું કહેવાય? સાચું કહેવાય. કારણ કે તમારા હસબન્ડ ને ખબર છે કે બોમ્બે જવાની જે પ્રક્રિયાઓ છે એ ચાલુ થઈ ગઈ છે, એને કરી દીધી છે. સુરતી સૂક્ષ્મતમ સુધીની કરી દીધી છે. એટલે એ તો જ બોલશે કે કલ્પના મેન બોમ્બે ગયા, પણ ખરેખર આપણે બોમ્બે નહીં ગયા, પણ આ વાક્ય કરેક્ટ છે. વાત સમજાય ને? હવે સ્ટેશને પહોંચ્યા, ગાડી પર બેઠા. વાત સમજાય કે ના સમજાય? હવે ગાડી ચાલુ થઈ અને મણિનગર તો ઉતરી જશો? શું કરશો? તો બેસી રહેશો, જોશો. એ જોશો તો બેસી રહેશો, કે મણિનગર મારું સ્ટેશન નથી. બરાબર. આ સમજાય ને? નળી અદાયો તો શું ઉતરી જશો? બેસવાનું. બોરીવલી પર તમારે સેન્ટ્રલ જવાનું હોય તો જોશો કે ઉતરી જશો? ઉતરી જોશો એટલે બેસશો. તમારે બોલો, આ વર્તન માં આવી ગયું કે ના આવી ગયું? એટલે ઘરે થી નીકળ્યા છે, હજી સ્ટેશન નથી પહોંચ્યા, પણ એ તમારે બોમ્બે જવાની બધી પ્રક્રિયા કરી દીધી છે. જેમ જેમ આવશે, કારણ કે 10-12 કલાક નું ડિસ્ટન્સ છે, એમાં શું તમે વર્તનમાં નથી? છે. નિશ્ચય નો વ્યવહાર છે, અત્યારે વ્યવહાર નથી, નિશ્ચય છે. નિશ્ચય નો વ્યવહાર આવે છે, એમાં ફેરફાર થાય ખરો? ના થાય. તમારે કોઈ જોડે લડો તો જ કર્મ ની નિજા થાય. તમે કોઈ જોડે રાગ કરો તો જ કર્મ ની નિજા થાય. કારણ કે રાગ થી ભેગું થયું છે, લડવા થી ભેગું થયું છે, એટલે લડે તો જ નિર્જા થાય. એવું નથી કેવા માંગતા, એવું નથી કેવા માંગતા. તમે મીનિંગ એવો કે એવું નથી કેવા માંગતા. તમે 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 લડો છો, કોઈ લડાવે છે, કોઈ કલ્પનાબેન વાત સમજાય કે ના સમજાય? સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? સનંદજી સમજાઈ ગયું તમને? તમે ક્રમણ માં આયા કે અતિક્રમણ માં આયા? ક્રમણ માં આવી ગયા. સમજાય કે ના સમજાય? તો ખાલી જોવાનું જરૂર કે બીજું કઈ રહ્યું? અરે બહાર તો તમે ક્રમણ માં આવી ગયા એટલે ફ્લેક્સિબલ કોમ્પિટિટિવ બધા ગુણધર્મો ખુલ્લા થઈ ગયા.
આ બધું વ્યવહાર તમને આવડી જશે કે કરવો પડશે? પેલામાં પેલા તો હું બોલ્યો જ નથી કે મૌન રહેશે તો સંભળાશે, સાંભળશે. બોલો નહી એને મૌન કહેવાય, અને બોલો એટલે બોલ્યા કહેવાયું નોર્મલી, બોલો એટલે બોલ્યા કહેવાય, ના બોલો એટલે મૌન કહેવાય, એવું છે મૌન ની પરિભાષા. બાય રિલેટિવ પરથી હું કુસુમબેન છું, બાય પરથી સુધા મૌન છો, હા છો ને, બોલો છો તેમ છતાં મૌન છો. અથવા તો બીજી રીતે સમજાવું, તમારી સમજણ ભૂલવી નહીં થઈ ગઈ એટલે મૌન થઈ ગયા, બોલવા છતાં મૌન છે, અને તમારી સમજણ ભૂલવાની છે તો મૌન છો તેમ છતાં બોલો છો. બીજી રીતે સમજાવું, બોલ લઈને દિવાલ ની સામે મારો જોરથી તો શું કરશે? તો એ દિવાલ ને કઈક કરશો ખરા, તો શું કરશો? દિવાલે તમને માર્યું છે, દિવાલ ઉપર બોલ માર્યો તો શું થશે? પ્રત્યાઘાત થશે, પ્રત્યાઘાત થયો ને, વાંચું કે ના સમજાય? પણ એ દિવાલે માર્યું છે કે તમે જે માર્યું છે એ પાછું આવ્યું છે, આ મૌન થઈ ગયા. આ દિવાલ જોડે લડી ઝઘડો કરશો, રાગ દ્વેષ કરશો, ક્રોધમાન મેલોપ કરશો, તમારા જ્ઞાનમાં આવી ગયા. હવે દેખી તો ક્રોધમાન મેલોપ છે, પણ ડ્રામેટિકલી થઈ ગયા, નિશ્ચેતન ચેતન થઈ ગયું. આ આવી મૌન ની ભાષા છે, આપણે ના બોલે એટલે મૌન. એ પ્રત્યાઘાત છે, આ બધી વસ્તુ તમારી સામે આવે છે, આઘાત ના પ્રત્યાઘાત છે. આઘાત એટલે માર્યું અને પાછું આવ્યું છે. આ તમારી ભૂલ દેખાઈ, ભૂલ સમજે ગઈ, મૌન થઈ ગયા તમે, આ સમજાય ને? અને ભૂલ ના સમજાય ને, સામેના ની ભૂલ દેખાય, મૌન છો તેમ છતાં બોલેલા. ક્રોધમાન માં જતા રહ્યા, રાગ દ્વેષ જતા રહ્યા. હું કુસુમબેન છું એને બોલ્યા કહેવાય, હું કરું છું તે કરે છે તેવું કરે છે એને બોલ્યા કહેવાય, મૌન ના કહેવાય. આ રિલેટિવ પણ થયું, કુસુમબેન છું, બાય પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તમે હોય તો બોલાય, બોલ્યા કહેવાય, અને તમે નથી એટલે ટેપ રેકોર્ડ થઈ ગયું. એટલે કે કોણ તમારી જોડે વાત કરે છે? દાદા ભગવાન હોય કે 5000 નું ટેપ રેકોર્ડ, ને દાદા ભગવાન 5000 ના, આ ઓરિજિનલ ટેપ છે. તમે શ્રોતા છે ને હું જ્ઞાતા દ્રષ્ટા છું. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? હવે આવી સમજણ ઉભી થાય તો કોઈ ઇન્ફેક્શન લાગે ખરું? આટલું નાનું મચ્છર તમને બીમાર કરી શકે? ખેંચે છે. સંજીભાઈ વાત સમજે કે ના સમજે? હા, વર્તમાન માં જતા રહ્યા, રાગ દ્વેષ જતા રહ્યા, અજ્ઞાન જતું રહ્યું, ભાવ રોગ થી મુક્ત થયા, પછી શારીરિક રોગ, માનસિક રોગ, સામાજિક, આર્થિક, વૈવાહિક, ધાર્મિક બધા રોગ થી મુક્ત થઈ ગયા.
સમજી ભાઈ બરાબર કે નહીં? જય સચિદાન. કુસુમબેન સમાધાન થયું? તમે પેલી મચ્છર ની હમણાં કહેલો એટલા ઉપરથી મને યાદ આવ્યું કે અહીંયા આવ્યો હોય ને જયારે સ્ટાર્ટિંગ, તો આમ ત્યાંથી એ બધા કેવો અહીંયા મચ્છર ને આ છે ને આ છે ને આવું છે, એટલે બીજા બધામાં તમે શુદ્ધાત્મા જોયા કે નહીં એ મને નથી ખબર, પણ સૌથી પહેલા મચ્છર માં અમે શુદ્ધાત્મા એટલા બધા જોયા બધાને, એટલે મેં કીધું કે આ મારા મારા સ્વાર્થ થી હું જોઉં છું કે શું છે, પણ એમ કે મચ્છર માં શુદ્ધાત્મા જોયા બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? મચ્છર માં શુદ્ધાત્મા જોયા ક્યારે કહેવાય? આ સમજે કે ના સમજાય? એ મચ્છર માં શુદ્ધાત્મા જોયા એટલે એને ભૂલ વાળા જોયા કે ભૂલ વિના ના જોયા? તો કેવી રીતે શુદ્ધાત્મા જોયા કહેવાય? મારી ભૂલ ના હિસાબે તારે આવું પડે છે, કેવી રીતે શુદ્ધાત્મા જોયા? એ તો હમણાં ઉર્મિલા બેન કે કઈ બેઠા હતા, પેલું કઈ કોણ કે તમે કીધું પેલા ગ્લોવ્સ પહેરવાનું બધી વસ્તુ, પછી કઈ દાખલો આપ્યો બાયડું બહાર એકડે બંધ કરે આ બાજુ જાય તો બાથરૂમ સંડાસ હોય તો હાથ કેવા હોય, પેલા દંડા ને અડ્યા હોય, વાત સમજાય ને? ગ્લોવ્સ પહેરે તો ગ્લોવ્સ ને અડે જ છે ને, અને એમ એક પીસે છે ને પાછું, તો ગ્લોવ્સ ના પહેરે તો શું વાંધો આવે તમારે? આખા દિવસ માં સવારનું જમવાનું પૂરું થાય કે આપણે કોઈ કારણ થી મને કરડવા આવ્યો છે ભાઈ, હિસાબ છે, તિરસ્કાર કર્યો છે, અભાવ કર્યો છે, તો એને કરડવા દેવાનું? શુદ્ધાત્મા તો હું જોઉં છું ખરેખર, શુદ્ધાત્મા છે પેલા પેલા ભૂપેન્દ્રભાઈ મને એમ કહો કે તમે મચ્છર ને કરવાડ દે છે કે કરડી જાય છે? તમને લાગે છે કે એની સત્તા છે, તમારી સત્તા છે, એની સત્તા થી નથી આવ્યો, તમારું એક પ્રકારનું કર્મ બંધ પડ્યું છે આવ્યો છે, આ સમજાય કે ના સમજાય? એ તમને કરવાની કરડી જ જશે. આટલા બધામાં છે એમાં ગજુ કપાયું તો કાપનાર આવ્યો છે, તમે કે તને એ બતાવશે કાપનાર ને કે આનું જ લઈ જાઓ, એ કરવા દો છો કે કરી જાય છે? તમે ગમે તેટલું ચોરખાનામાં ગમે ત્યાં મૂક્યો તો લઈ જશે તમારે, એને જોયા કરો ને, તો ઉડાડું કે ના ઉડાડું બધી વસ્તુ, તો તમે ઉડાવનારા છો? તમે ન ઉડાવનારા છો? તમારી ઉડાવવાની શક્તિ છે? ન ઉડાવવાની શક્તિ છે? ના, પણ મારો સવાલ એમ છે, હું એક જે સવાલ નો જવાબ પૂછું, તમે કીધું કરડવા દઉં, તો કરડવા દો છો કે કરી જ જશે? જો હું મારી બહુ દ્રષ્ટિ હોય કે આ શુદ્ધાત્મા જ છે, ફોર એક્ઝામ્પલ તમે શબ્દ વાપરો છો, મને હું તો આ તમને ખુલાસો બતાવું છું ને, કે કરડી જાય છે, કરડતો નથી એટલે શુદ્ધાત્મા જોયો કહેવાય, ઉડાડી નથી થતો,
તમે કઈ કરડવા દો એટલે સત્તા તમારી થઈ, અને એની સત્તા થઈ કે એ કરે છે. તમે કરવા દો છો એ કરી જાય છે, ના કરવા તો કરી જાય છે કે નથી કરી જતા? આટલું થઈ ગયું એટલે શુદ્ધાત્મા જોયું કેવાય. ઉડાડી મૂકો તો શુદ્ધાત્મા ના જોયું. ઉડાડી મૂકો એટલે તમે કરતા થયા એટલે શુદ્ધાત્મા ના જોયો. એટલે એવું કેવાય ને કે સ્વસત્તામાં રહીએ તો શુદ્ધાત્મા ના, એવું નથી. સ્વસત્તા ઉભી જ થઈ ગઈ ના, એટલે પરસત્તામાં જઈએ તો શુદ્ધાત્મા. પરસત્તા કોને કહેવાય? આપણે જો આજે આપણે કરતા હું કરોડો ના દઉં એને પરસત્તા કહેવાય. કરતા પણ આવી અને કડી ગયો એટલે સ્વસત્તામાં આવી ગયા. કલ્પના બેન વાત સમજાય કે ના સમજાય? કરડવા હું કરોડો ના દઉં એમ કે હા સમજાય ને, તો તમારી સત્તામાં છે ના? કર્મ છે કે કર્મ ફળ છે? કર્મ ફળ છે. હવે કર્મ ફળ છે તો એ પોતે આવે છે? હા સમજાય કે ના સમજાય? એ પોતે આવે છે? એને આવવું પડે છે. સમજાય કે ના સમજાય? હવે આવવું પડે છે એટલે એની હાથમાં નથી, તમારા હાથમાં નથી. એ તો ભ્રાંતિ થી લાગે છે કે આવે છે અને તમે કાઢો છો એટલે જાય છે તમારા બધી દ્રષ્ટિ. કલ્પના બેન વાત સમજાય કે ના સમજાય? આટલું થયું. આ તમને તમારી ભૂલ દેખાય ને ભૂલ શું સમજાઈ ગઈ તમારે? પ્રતિક્રમણ થઈ ગયું, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ ગયું. પછી જેને સાંજે આ મચ્છર એમાં શું થયું કે આ મારો પોતાનું, મને એવું લાગ્યું કે આવું થયું. અહીંયા ખાસ પેલા રેકેટ રાખે બધા મચ્છર ને, તો અમે રૂમ માં બેઠા હતા બધા, અને એમાં એ હાથમાં લઈને એમ જોતા હતા એટલે મચ્છર આમથી આમ ભાગે ને આ બાજુથી ભાગે, એટલે મારાથી એમ બોલાઈ ગયું કે અહીંયા છે. નોર્મલી મને મચ્છર કરડે જ નહીં, અને પછી એવું બોલી ને ત્યારે જ મને એમ કોન્સ, અરે આઈ શુડ નોટ હેવ સેડ ઈટ, કે આ ન કહેવાય. પણ અને પછી એ રાત નું મને સાચે મચ્છર કરડ્યું, મને ક્યારેય ના મચ્છર કરડે નોર્મલ, અને મને ખબર હતી કે આ મારે પૂરું થઈ ગયું. ચાલો અહીંયા આ મચ્છર કરડે છે એ સંયોગ છે કે બીજું કઈ છે? એ સંયોગ નો પછી યોગ કર્યો તો સંયોગ આવે ને? યોગ હોય તો સંયોગ આવે, અયોગ આવ્યો એટલે આ સંયોગ આવ્યો. આ સમજાય ને? હવે આવ્યો ને તમે આવી રીતે ઉડાડ્યો, આ સમજે તો સંયોગ રહેશે કે જતો રહેશે? તમને આ જે દ્રષ્ટિ મળેલી છે એટલે તમારી અંદર જે નબળાઈ છે, એટલે કે ક્રોધ માન માં આવેલો ભાઈ નબળાઈ છે, ચારિત્ર નું રૂપે છે દર્શન નહી, રાગ દ્વેષે નબળાઈ છે, વાંચું ને? અને આ કુસુમ બેન અજ્ઞા છે અને શુદ્ધાત્મા પ્રજ્ઞા છે, એનું આ દ્વંદ ચાલશે. વધારે હાવી અત્યારે અજ્ઞા છે, જેમાં સત્સંગ નો ભેળો થાય, યાત્રા થાય, એટલે ધીમે ધીમે પ્રજ્ઞા ખુલતી જાય અને અજ્ઞા ઘટતી જાય. અત્યારે બે રહેશે તમારું. તો હવે ખરેખર મચ્છર ક્યારે જશે? જાળી મારીને જતું રહેશે તો ફાળતું આવશે. ક્યારે જશે ખરેખર? મચ્છર ને કાઢવું છે કે એને મારી નાખવો છે? ના, એવા હિસાબ શબ્દ નહીં બોલે. મચ્છર ક્યારે જશે હું એટલું જ પૂછું છું. એનો સંયોગ કાપી કાપા પછી જશે. એ બી સાયન્સ. મચ્છર ક્યારે જશે? કાપવા પછી જશે. તમે ભૂલ વિના ના થશો ત્યારે મચ્છર જશે. ભૂલ વિના ના થશો એટલે એમ કે હું મારી મને ખબર છે કે
મચ્છર આવે છે ને તમને જે કઈ પણ ક્રિયા થાય છે તો ભૂલવાળા છો ભૂલ વિના ના છો એટલે ભાઈ તમને કરડવા આવ્યું નથી ભાઈ તમે હું આવીશ હું આવી નથી તમે બોલાય છે મને ક્યાં તો રાગ કરે છે એવી રીતે મને બોલાય છે ક્યાં તો દોષ કરે છે મને બોલાય છે તો હવે હવે એ મચ્છર નો દોષ કેટલો દેખાશે હા તમને કે ના સમજે જન્મે છે આત્મા જન્મે છે કે અહંકાર જન્મે છે મરે છે આત્મા મરે છે અહંકાર મરે છે સમજે ને તો ધારા કે કુસુમબેન ને બચાવો છો તો આ કરશે ને પછી મરી જઈશ એ જ છે ને તો અહંકાર ને કાઢો તો મચ્છર જતો રહેશે કારણ કે અહંકાર ના હિસાબે આ મચ્છર ને આ બધું આવ્યું છે બધું બીજી રીતે લઈએ મચ્છર જો તો તમને અભાવ તિરસ્કાર થાય ખસેડો પણ તમારું છોકરું તમને ચોંટીને બેઠે તો ખસેડશો રોગ થશે પેલાથી રોગ થશે એને ભૂલવારો કીધું ભૂલવારો તમે છો અને મચ્છર ને ભૂલવારો કીધો આઘાત પ્રત્યાઘાત ની વાત આવી રીતે છે બધી વસ્તુ શુદ્ધાત્મા જોયું શુદ્ધાત્મા જોયું એ તો શબ્દો વાપરો છો છોકરો ચોટી બેસે તો રોગ ભોગ ના થાય ને મચ્છર ચોટી બેઠું તો એનું કારણ છે મચ્છર એના સ્વભાવમાં નહીં એને કળ એને કુદરતે બનાવે છે કરડવા માટે એ એના સ્વભાવમાં છે ખરું ને તમે સ્વભાવમાં નથી એટલે તમને એમાંથી રોગ ઉભો થાય છે તમે વિભાવમાં છો એટલે નબળે વિભાવ એટલે રાગ દ્વેષ નબળી એટલે ક્રોધ માન માં આવેલો ઉભો બરોબર ઉપેન્દ્રભાઈ વાત સમજે કે ના સમજે આપણે એમ બહાર બેઠા હોય પછી મચ્છર આવે જોઈએ એટલે પછી ઉભા થઈને જતા રહીએ મચ્છર આવે નથી બેસવું શું સંજોગ અવોઇડ કર્યો ના તમે જ્ઞાન વાપર્યું નથી તમે પેલું જ્ઞાન વાપર્યું છે કઈ કરશે ભાઈ બીમાર થશે પછી આમ થશે તમે જ્ઞાન વાપરો વાપરો છો કે એનાથી બીમાર નથી થતો એ તો વન ઓફ ધી એવિડન્સ છે બીમાર હું મારાથી થયું છું એનાથી નથી થતું એક દ્રવ્ય બીજા દ્રવ્યને કશું ના કરી શકે તો મચ્છર એ દ્રવ્ય છે કે બીજું કઈ છે તો તમે દ્રવ્ય છો કે બીજું કઈ છો સમજે ને પણ એને તમે દ્રવ્ય નથી કહેતા એને ભાવ કહો છો એટલે આત્મા કહો છો એટલે પછી પ્રોબ્લેમ આવે છે અહંકાર ને આત્મા કહો છો એક દ્રવ્ય બીજા દ્રવ્ય ને કશું ના કરી શકે આ સમજે કે ના સમજે એટલે એ જે એમ નોર્મલી કહે છે કે આપણે એમ કે કેરફુલ રહીએ બધી બાજુ કે એવો જ કરીએ કે કઈ કેરફુલ લેવું એટલે શું પાછું એ તો સ્થૂળ જ આવશે તમારે તમે એમ કહો છો કે છ દ્રવ્યો નું બન્યું અને મચ્છર પણ છ દ્રવ્યો નું જ બનેલું છે એ છ દ્રવ્યો અને આ છ દ્રવ્યો કશું કરી ના શકે ના કરી શકે કશું જ આ તો નદી ગાવાથી સામીપે ભાવ ઉભો થયો છે નહીં ના પણ એનો સ્વભાવ તો કરડવાનો છે એટલે એ એના સ્વભાવમાં હોય કોઈને હેરાન કરે ખરું સ્વભાવમાં હોય કોઈને દુખી કરે ખરું કેમ આટલું બધું આમ તો ના પાછી મારા કોની જોડે વાત કરવાની હું મારા સ્વભાવમાં કોઈ દુખી હું આત્મ હું એટલું પૂછું છું ઓબ્જેક્ટિવ પૂછું છું સ્વભાવમાં હોય કોઈને દુખી કરે ખરું બીજી રીતે સમજાવ ઉપેન્દ્રભાઈ તમે ઇલેક્ટ્રિસિટી ને ડાયરેક્ટ કરો તો પ્રેમ થાય કે ના થાય કરંટ લાગે પ્રેમ ના થાય ના ગમત કરું છું આ બધા બોર થઈ જશે કરંટ લાગે વાત સમજાય કે ના સમજાય તો ઇલેક્ટ્રિસિટી એના સ્વભાવમાં છે કે વિભાવમાં છે એના સ્વભાવમાં છે એ ઠંડક આપે તો વિભાવ કહેવાય બરોબર તો હવે ઇલેક્ટ્રિસિટી
એના સ્વભાવમાં છે, સમજાય ને? તો ઇલેક્ટ્રિક સિટી ને સુધારવાનું કે તમારે સુધારવાનું? મારે સુધારવું પડે. હા, સમજાય કે ના સમજાય? તો ઇલેક્ટ્રિક સિટી તો જોશે, તો હવે સુધારવું એટલે શું? મારે એનાથી દૂર રહેવું જોઈએ. દૂર રહેવું જોઈએ, વાત સમજાય? પણ દૂર કેવી રીતે રહેવાય? ઇલેક્ટ્રિક સિટી ની જરૂર તો છે, એટલે પાસે જ રાખવું પડે. કેરફુલી કામ કરવું પડે. કેરફુલી એટલે શું? સમજણ છે. તો કે એના કારણ કાર્યમાં જઈએ કે એના સ્વભાવમાં છે, પણ હું મારા સ્વભાવમાં નથી. હા, સમજાય ને? તો કે હું મારા સ્વભાવમાં, આ બતાવે છે કે તું તારા સ્વભાવમાં નથી, એટલે તમે તરત જ અંતર્મુખ થાય, એટલે તમે તમારા સ્વભાવમાં આવો. સ્વભાવમાં આવો એટલે તમને જેમ છે તેમ દેખાય, એટલે એની જોડે બી વ્યવહાર થશે. પણ લાકડા અને સ્લીપર નો ઉપયોગ કરશો તો કેટલો કરંટ લાગશે? તો જો ઇલેક્ટ્રિકસિટી તમને કશું નથી કરતો, મચ્છર કેવી રીતે તમને કશું કરી શકે? માન્યતા દ્રઢ છે ને, તમારી ભૂલ ના હિસાબે એને ભૂલ કરવી પડે છે. બીજી રીતે એને સમજાવો ભૂપેન્દ્રભાઈ, ધર્મ બહાર છે કે અંદર છે? ધર્મ બહાર છે કે અંદર છે? ધર્મ બહાર ના હોય, અંદર જ હોય. હા, સમજાય? તો આપણે આ ધર્મ કર્યો એ એના ધર્મ માં જ છે. હું આ ધર્મ માં છું, હવે હું મારા ધર્મ માં આવી ગયો, એના ધર્મ માં. હું મારા ધર્મ, છ દ્રવ્યો છે, ત્રીજી વસ્તુ ઉભી ઉડી ગઈ. અને આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થાય ત્યારે શુદ્ધાત્મા દેખાય, ત્યાં સુધી ના દેખાય. ખાલી શબ્દો વાપરે, શુદ્ધાત્મા શુદ્ધાત્મા શુદ્ધાત્મા, દ્રષ્ટિ નથી. તમે આ તો હેઠ યોગ, તમે જ બોલો છો ને, હઠ યોગ કહેવાય. અને દાદાનો સહજ યોગ છે, શુદ્ધાત્મા જોવું, શુદ્ધાત્મા સુધી, હઠ યોગ કહેવાય. આ સમજણ ભૂલ વિના નથી, એટલે સહજ યોગ થયો. દાદાએ આપણે સહજ યોગ, રાજયોગ આપ્યો છે. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? બોલો, હવે મચ્છર તમને મારી નહીં નાખે ને? તમને રોગ નહીં કરે ને? ઇલેક્ટ્રિક સિટી નડ્યા એટલે થયું, અમુક ફેરી થાય એટલે મરી જાવ તમારે. હા, સમજાય ને? અને લાકડા સ્લીપર નો ઉપયોગ કર્યો, વાઘ થઈ ગયું. હવે તમને લાગે કે આ મચ્છર તમારા શરીરમાં પ્રવેશે છે, પણ એને એન્ટ્રી કોને આપી? આપણે આપણે એટલે આપણી સમજણ ભૂલ વિના ની કરવી પડશે કે નહીં? સમજણ ભૂલ વિના એટલે જ્ઞાન થઈ ગયું. હવે હવે સપનામાં નહીં બોલો ને કે મચ્છર મને રોગી કરે છે. આ સમજણ ઉભી થયા પછી તમારી અવસ્થા શું વર્તે એની જોડે મતલબ નથી. અત્યારે પ્રશ્નોત્તરીમાં છે, મચ્છર મને મારી નાખે છે કે મચ્છર મારી મને બીમાર કરે છે, કે આ તે બધી વસ્તુ. એનો અર્થ હું બધામાં શુદ્ધાત્મા નથી જોતો. ના, એવું નહીં. ના, આ આ થયું એટલે જોવાનું ચાલુ જ થઈ જશે. જો ભગવાનના મગમાં હકારાત્મકતા હોય, નેગેટિવ પોઝિટિવ ના હોય. નબળાઈ છે, એના આધારે રોગ ઉભો થાય છે. વાત ને કે ના સમજાય? અને જે તમે ઓડોમસ લગાવો કે મને રોગ ના થાય કે બીજી તૂટી, એમાં ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી વસ્તુ છે એમાં. વાત ને કે ના સમજાય? કે ઘણી વાર મચ્છર હોય તો તમને ઊંઘવા ના દે, એના માટે પણ આ લગાવો. ઓડો મસ લગાવે એટલે શું થયું? હવે ઓડો મસ તો પેલી દવા છે. વાત સમજાય કે ના સમજાય?
તો તમે તમારી સમજણ ભૂલ વિના કરી તો એ ઓડોમાં સચ છે કે બીજું કઈ છે? તમ છતાં ઓડોમાસ ના લગાડવું નથી કેવા માંગતો, આપડે મિનિંગ એવો કાઢે છે. તમારે સમજણ ભૂલ ગયો નહીં, ઓડોમાસ છે એટલે કે છે ને જેને બધું જ જાણ્યું પણ પોતે પોતાને જાણ્યું ને કશું જાણતો નથી, જેને આત્મા જાણ્યો અને બીજું કઈ નહીં જાણ બધું. એટલે તમે તમે તમારી જાતને ઓળખી લીધું, રક્ષાઈ ગયા, અવાક થઈ જશે. જો ઇલેક્ટ્રિસિટી ને સ્લીપર એટલે લાકડું એટલે આત્મા, સમજે કે ના સમજે? વાઘ થઈ જશે, મચ્છર તમને ઊંઘી નહીં તારે વાત સમજે ને, પણ હું ઊંઘી જઉં છું. સુઈ જનાર સુતું નથી, હું ઊંઘી જઉં છું એટલે પછી આ બધું થાય. હવે પેલું મચ્છર આવે એટલે ઊંઘ ના આવે, દિવસ બગડે આખો બધી વસ્તુ. વાત સમજે કે નથી? કે જ્યોતિબેન ઊંઘી જાય છે, જ્યોતિબેન જાગે છે. સમજાય કે ના સમજાય? પણ કેમ ઊંઘવું પડે છે? જેનો કરતા નથી એનો કરતા બને, એટલે થાક લાગે કે ના લાગે? એટલે ભોગતા થાય તમારે, કરતા ભોગતા જ્યાં સુધી અજ્ઞાન હોય તો સાયકલ ચાલ્યા જ કરવાની છે બધી વસ્તુ. તો જ્યોતિબેન સુઈ જાય છે, જ્યોતિબેન જાગે છે. તમે સુઈ જાઓ છો, જાગો છો? તમે તો છો જ, સુનારાના ભાગમાં નથી, જાગવાના ભાગમાં નથી. રોગ બીમારી મચ્છર થી છે, તમારી અજ્ઞાનતા થી છે, રાગ દ્વેષ ના આધારે, ક્રોધ માન માં લોભ ના આધારે છે. બીજો હાથ વગું રાખો છો અને આ અજ્ઞાનતા ને દૂર, આપણે જ્ઞાન ને દૂર કરી દીધું છે. આ સમજાય કે ના સમજાય? હવે ઓડોમસ રાખજો પણ એના પહેલા જ્ઞાન ને નજીક રાખજો. આ બધા જવાબ એવું નથી કે તમે ઓડસ માં ના લગાવો કે લગાવો, બે અલગ અલગ ભાંતિ છે એટલે લગાવો છો, પછી અમુક ફરી ઉડી જશે તો બંધ કરી દેશો. પેલો કે ઓડોમસ ને પણ પેલું સારું આવે છે તો છોડી પેલું લેશો, તો બધું ચાલ્યા જ કરશે બધું. જ્યોતિબેન વાત સમજાય કે ના સમજાય? જ્યોતિબેન ને સંજીવભાઈ ફસાઈ ગયા છે, માંગેલો એટલે અહીંયા ભેગા થયા ને. એવું છે? અત્યારે માંગેલું? મૂળ અજ્ઞાન છે અને અજ્ઞાન ના આધારે રાગ દ્વેષ, રાગ દ્વેષ ના આધારે ક્રોધ માન છે. આપણે દેખીતી બધી પ્રક્રિયામાં મચ્છર તમને નિરોગી બનાવવા માટે આવ્યું છે. મચ્છર તમને રોગી બને પણ તમારી માન્યતા શું છે કે મને રોગી થશે, કઈ ખાશે? આ સમજાય ને? તો કે મચ્છર થી તમે રોગી છો કે અજ્ઞાનતા થી રોગી છો? હવે અજ્ઞાનતા થી રોગી એટલે ભવરોગ છે, અને ભવરોગ હોય એટલે પછી રોગ હોય. સંજીભાઈ વાત સમજાય કે ના સમજાય? પણ દ્રઢ માન્યતા છે ને કે મચ્છર થી રોગ ઉભા થાય, ડેન્ગ્યુ થી પ્રોબ્લેમ્સ આવે, આ બધાથી થાય. તો આ જગત નું જે સાયન્સ છે એ કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે? ઇનકરેક્ટ છે, અને આપણે એ જ્ઞાન પ્રમાણે ચાલીએ છીએ. એટલે ખબર પડે કે આ બહિર્મુખ દ્રષ્ટિ છે અને આ બહિર્મુખ દ્રષ્ટિ નો ફળ આવ્યું. સમજે કે ના સમજાય? વધાર કે આ બોલો. તો આપણે આ શુદ્ધાત્મા કરીએ છીએ એ આ રીતે જોવાનું, આ રીતે તમે આ રીતે જોવાનું. એવું ખરું, એવું તો ખરું ભૂપેન્દ્રભાઈ કે આટલો બધો સમૂહ છીએ એટલે સામાન્ય ભાવે શુદ્ધાત્મા જોવાનું છે. પણ એ સામાન્ય ભાવે શુદ્ધાત્મા ક્યારે જોવાનું છે કે વિશેષ ભાવે શુદ્ધાત્મા જોયા પછી સામાન્ય ભાવે જોવાનું છે. એટલે તમારે સમજણ ભૂલ વિના નહીં કરવાની છે. એટલે પછી સામાન્ય ભાવે શુદ્ધાત્મા, સામાન્ય વ્યક્તિએ કયો વિશેષ ભાવ કર્યો અને એ ભાવ મુજબ આપણે એક્ટ કરવું? ના, તમે કયો વિશેષ ભાવ કર્યો એના આધારે આ છે. સામાન્ય તો સ્વભાવમાં જ છે.
મચ્છર સ્વભાવમાં જ છે. હા, એટલે મેં કઈ વિશેષ ભાવ કરેલો એનું આ કઈક રિએક્શન. હા, એટલે એ દેખાઈ જાય. અને એ તો તમારે સમજણ, મચ્છર મને બીમાર કરે છે, આ સમજાય ને, એ વિશેષ ભાવ છે. પણ મચ્છર બીમાર નથી કરતું, મારું અજ્ઞાન જ મને બીમાર કરે છે, તો એ સામાન્ય ભાવ થયો. જવાબ આવે બધું યાદ તો ના રે સાહેબ, આવા મેથેમેટિક્સ નું પેપર આવે, મારો જવાબ સાચો છે કે ખોટો છે કેવી રીતે ખબર પડે? એમ કે જવાબ લખ્યો છે, પછી એ રકમ ઉપરથી જવાબ બરાબર આવે છે કે નહીં? બરાબર નથી આવતો, વાંચું ને એને તો ખબર પડે કે રકમ બરાબર નથી માટે જવાબ બરાબર નથી. પરીક્ષામાં તો આપણે રકમ આપેલી છે, કરેક્ટ છે, પણ જવાબ ખોટો છે. આ સમજાય કે ના સમજાય? એટલે હું જ્યોતિબેન છું એ જવાબ છે. આ સમજાય કે ના સમજાય? હવે એમાંથી પ્રશ્ન કરશો તો ખરેખર તું તમે કોણ છો? તો બાય રિલેટિવ પરથી જ્યોતિબેન છું. બાય એટલે મારું નામ છે, હું જ્યોતિબેન નથી. લા જવાબ છે, જવાબ પરથી રકમ ઉપર જવાનું છે. વાંચો ને એને, એ રકમ ખોટી છે, હું જ્યોતિબેન છું એના આધારે મચ્છર આવે તો કહી દે છે તમારે. વાંચો ને એને, મારું નામ છે, હું એનાથી જુદો છું, એનું કોણ છું જાણી લીધું. એટલે રોગ ભાવ રોગ માંથી મુક્ત થઈ ગયા, રોગ માંથી મુક્ત થઈ ગયા. મેં પરીક્ષામાં જવાબ લખ્યો છે, હાથ તો ખોટો કેવી રીતે ખબર પડે? કે જવાબ તમારે રકમ તો આપી છે, જવાબ આવે છે. હવે જવાબ પછી પાછું રકમ આવે છે તો કે ના નથી આવતી, તો વચ્ચે કઈ છે? એટલે કેવી રીતે હોય એની સ્ટેપમાં? તમે 500 રૂપિયા આપ્યા, સમજે કે ના સમજે? અને એક વ્યક્તિએ તમને 100 વસ્તુ આપી, તો એક વસ્તુની કિંમત કેટલી? 100 વસ્તુ આપી 500 રૂપિયા આપ્યા, 50 પૈસા, 5 રૂપિયા. વાત સમજાય કે ના સમજાય? આ મળી ગયું કે ના મળી ગયું? પરફેક્ટ. 5 રૂપિયા આપ્યા અને તમે 100 વસ્તુ લીધી, એવી રીતે આ બધી વસ્તુ. હવે ધારો કે દાખલો ગણો છો, વાત સમજાય ને? ધારો કે ધંધો જ કરો છો, કેશ ગણો છો તમારે, વાત સમજાય ને? તો કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ એ કરો કે ના કરો? વાત છે કે ને? હવે આવક થઈ, વાત ને આવી, અને પછી એ પૈસા ગણી છે ને, એ 500 રૂપિયાની આવક થઈ, પણ 400 રૂપિયા છે, તો જાવક ખોવી પડે કે ના ખોવી પડે? અને જાવક ખોળે કે 50 રૂપિયા શાક ના આપ્યા, 50 રૂપિયા દૂધ ના આપ્યા, હા સમજાય કે ના સમજાય? એમ કરતા કરતા 500 રૂપિયા તૂટ પડી તમારે, તો કે કરતા કરતા કોઈ કેલ્ક્યુલેશન ની અંદર તમારે એક ને એક બે ની જગ્યાએ 3 લખાઈ ગયું, તો જવાબ બરાબર આવશે? કારણ કે આવક તો આટલી છે, કાં તો વધારે આવશે કાં તો ઓછા આવશે, વાંચો ને એને. હવે વધારે આવે તો નુકસાન વધારે છે, અને ઓછા આવે તો નુકસાન છે. આપણે વધારે લઈ લેશો કે કોઈને આપી દેશો? નુકસાન વધારે છે. એટલે કોઈ એકાઉન્ટન્ટ હોય ને, વધારે છે તો નુકસાન વધારે છે, ઓછું છે પણ આપણે તો મેળવવાનું છે. 1 રૂપિયો ક્યાં ગયો? 8 આના ક્યાં ગયા? હો, પેલા ભિખારી તો એને આપ્યા હતા, તો પછી આવક અને જવાબ બે બરાબર થાય. રકમ ઉપરથી જવાબ અને જવાબ ઉપરથી રકમ. જ્યોતિબેન વાત સમજ્યા કે ના સમજ્યા? આ બરું થયું, હવે શેષ વિશેષ રહ્યું?
શેષ વિશેષ ના રહ્યું તો શું થાય છે? એકાઉન્ટ ની ભાષામાં બે લીટી કરે છે. બે લીટી એટલે શું? પછી બે લીટી પછી શું કરે છે? કઈક લખે છે નીચે કે બે લીટી એટલે શેષ વિશેષ ના રહ્યું. અશેષ વિશેષ ના રહ્યું એટલે વધારે ના થયું, ઓછું ના થયું તમારે. પછી શેષ વિશેષ ના રહ્યું તો કર્મ બંધ પડે ખરું, કર્મ ભોગવવા આવું પડે ખરું. તો કહે કે આપણા બધા શેષ વિશેષ છે એના આધારે જ છે ને. શું પ્રતિબેન સમજાયું કે ના સમજાયું? ના ના, ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે છે? શેષ વિશેષ છે એટલે આપણે છીએ, ઇક્વલ ટુ બેલેન્સ થઈ ગયું. એટલે આ મચ્છર રોગ નથી ઉભો કરતો ને? કે કરે છે? નહીં કરે. મચ્છર મારી નાખે? નહીં કરે. ઉપેન્દ્રભાઈ સમજાયું કે ના સમજાયું? એ જ વિચાર કરો છો. જે સાંભળવાનું હતું ને એ સાંભળ્યું છે એટલે આ ગોળ ગોળ ફરે. ના પણ આમાં ઘણો ફૂટ પડી ગયો અત્યારે બધા તમારા ક્રોધમાન માં. ઇલેક્ટ્રિસિટી એ સ્વભાવમાં છે, એ રોગી ના હોય તો મચ્છર સ્વાભાવિક છે, વિશેષ નથી. વિશેષ તો કોણ કહેવાય? હું સંગી ભાઈ છું એને વિશેષ કહેવાય. બાય રિલેટિવ પણ સંજીવ ભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, તો વિશેષ થઈ ગયું. એનાથી બહુ રોગના રોગ છે બધા. એટલે તો ભગવાન બધા કર્મ ભોગવ્યા ને. રામ ભગવાને વનવાસ ભોગવ્યો ને, હવે ભોગવ્યો એટલે જેમ તમે દૂધપાક ખાવ છો એ રીતે નથી, જોવા જાણવા પણ ઉભું થયું. આ સમજે કે ના સમજે? વેદની કર્મ આવેલા સુખ દુઃખ આવે અને જોનારો જાણનારો હોય. સુખ આવે દુઃખ આવે એનો ભોગવનારો ને જોનારો જાણનારો, કોને સુખ આવે છે અને કોને દુઃખ આવે છે. એ તો પ્રકૃતિ ને જ આવે છે સુખ દુઃખ. પ્રકૃતિ કોને કહેવાય? પ્રકૃતિ એક કામ ક્રોધ લોભ માયા બધું જે છે અંદર પ્રતિષ્ઠિત આત્મામાં છે એ બધું એને પ્રકૃતિ કહે. સારી પ્રકૃતિ, ખોટી પ્રકૃતિ, પ્રકૃતિ એને ના કહેવાય. ઓક્સિજન, ઓક્સિજન એ તત્વ કહેવાય કે ના કહેવાય? ઓક્સિજન ને સાયન્સ માં તત્વ કહે છે. ના, હું ઓબ્જેક્ટ પણ આપણે ધાર, હું ઓબ્જેક્ટ પૂછું. ઓક્સિજન ને તત્વ કહેવાય કે ના કહેવાય? તત્વ કહી શકે, સાયન્ટિફિકલી કહી શકે કે કહેવાય? કહેવાય, કહી શકાય. હું મારું આઈ એમ થિંકિંગ સ્પિરિચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ. નહીં, સ્પિરિચ્યુઅલ વાત નહીં, હું તો ઓબ્જેક્ટિવ પૂછું છું. હું સ્પિરિચ્યુઅલ વાત જ નથી કરતો, મને આવડતી નથી સ્પિરિચ્યુઅલ વાત. પણ જયારે મારી સમજણ ભૂલ વિના થાય ત્યારે સ્પિરિચ્યુઅલ વાણી નીકળે, એના મેં સ્યાદવાદ નીકળે. બરોબર, સ્યાદવાદ કાઢવા જશો એના આધાર ના થાય. એને તત્વ કહી શકાય ઓક્સિજન. એટલે હાઇડ્રોજન ને તત્વ કહેવાય કે ના કહેવાય? વાત સમજાય કે ના સમજાય? હવે H2O ને વાતાવરણ ભેગું થાય તો શું બને? એને પ્રકૃતિ કહેવાય. બીજી રીતે કહીએ, સોના ને સોનું કહેવાય કે ના કહેવાય? વાત સમજે કે ના સમજાય? પછી સોના ને દાગીનો બનાવે તો પ્રકૃતિ.
એમાં બધું ભેગું થયું. વીટીના રૂપમાં છે, ચેન ના રૂપમાં છે, બંગડી ના રૂપમાં છે. ઉપેન્દ્રભાઈ વાત સમજે કે ના સમજાય? પણ આમાં આ પ્રકૃતિમાં તો એમાં બેસાડશો, મારી પ્રકૃતિ અમને દરેક ની જુદી જુદી છે, તો એ તમને હાઉ વિલ યુ ફીટ ધેટ? એટલે આજે તમે દાખલો આપ્યો ને ઓક્સિજન ના, તો મેં પ્રકૃતિ ની ભાષા આપી, તમે પ્રકૃતિ ને ક્રોધમાન માં એલો કહો છો. તો પ્રકૃતિ ઇઝ ઇટ રાઈટ કે પ્રકૃતિ બે ટાઈપ ની હોય, સૂક્ષ્મ પ્રકૃતિ અને સ્થૂળ પ્રકૃતિ? આ જે છે એ સ્થૂળ પ્રકૃતિ છે, અને અંદર અંદર મારા વધારો કે દ્વેષ ભાવ હોય, ઈર્ષ્યા હોય, એ બધું સૂક્ષ્મ પ્રકૃતિ ને આપણે સમજીએ. પ્ર એટલે વિશેષ, હા વિશેષ, વિશેષ કૃતિ, વિશેષ કૃતિ એ પ્રકૃતિ. હા તો એટલે સોનું છે એ બરાબર છે, પણ એની આનો ગરણ બન્યો તો એ વિશેષ કૃતિ થઈ ગઈ, વિશેષ કૃતિ. હા બરોબર, એગ્રી વિથ ધેટ. બે વસ્તુ છે ને, એક તો અસ્થૂળ ભૂપેન્દ્ર દેખાય છે. હું એટલું જ કહું છું, તમે પ્રકૃતિ ની વાત કરો, હું ભૂપેન્દ્ર ભાઈ છું, એને વિશેષ કૃતિ કહેવાય. તમે ભૂપેન્દ્ર ભાઈ છો કે તમારું નામ છે? એ નામ છે. વાંચમજે ને, હવે નામ છો, વાંચમજે કે ના સમજાય? પછી તમે કોણ છો જાણી લો, હું શુદ્ધાત્મા છું, તો પછી એને પ્રકૃતિ કહેવાય? હું શુદ્ધ ના એને ના કહેવાય. વાંચમજે ને, એટલે જળ જળ ના ભાગમાં એક્ટિવ છે, ચેતન ચેતન ના ભાગમાં છે, નદી કાવાથી બીજી વસ્તુ બને છે, પણ એ દ્રશ્ય થઈ જાય છે, તમે દ્રષ્ટા થઈ જાઓ છો, એ જ્ઞેય થઈ જાય છે, તમે જ્ઞાતા થઈ જાઓ છો. બીજી રીતે હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એને પ્રકૃતિ કહેવાય. હું કરતા નથી, તે કરતા નથી, તેઓ કરતા નથી, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ કરતા છે, એ કૃતિમાં આવી ગયા, સ્વભાવમાં આવી ગયા. હું કરું છું એ પ્રકૃતિ થઈ ગઈ. હું કરું છું વાંચમે ને, એ અહંકાર થયો એટલે અજ્ઞાન થયું, પછી એના આધારે રાગ દ્વેષ થાય છે, એના આધારે ક્રોધ મનમાં લોક થાય છે. એટલે કે છે કે ચોર નો વિશ્વાસ કરજો પણ પ્રકૃતિ નો વિશ્વાસ ના કરતા. ચોર તો તમારો હિસાબ છે, બીજી વાર નહીં ચોરી કરે, એક જ વાર કરશે. આ પ્રકૃતિ એ મોટો ચોર છે. એટલે હું ઉપેન્દ્રભાઈ છું એનો વિશ્વાસ ના કરતા. આ સમજાય ને, ચોર નો વિશ્વાસ કરજો, લબાડ નો વિશ્વાસ કરજો, પણ પ્રકૃતિ નો વિશ્વાસ ના કરતા. આ સમજાય ને, એ અનંત અવતાર ભટકાવનારી છે. એટલે હું ભૂપેન્દ્ર છું એ પ્રકૃતિ, પ્રકૃતિ કહેવાય. જ્યાં સુધી મારો એ અહંકાર ને બધું છે ત્યાં સુધી રાગ દ્વેષ અને ક્રોધ માન માં છે, એના પછી બધું બન્યા કરે છે. અને હું કરતો નથી અને આમાં મારું કશું નથી, એ કૃતિ થઈ. કૃતિ વ્યવસ્થિત શક્તિ કરે છે, એ કૃતિ. વ્યવસ્થિત શક્તિ કરે છે, કૃતિ થઈ ગઈ. ઉપેન્દ્રભાઈ વાત સમજે કે ના સમજે? મારી સમજણ જુદી હતી અત્યાર સુધી, કે આ જે આપણું શરીર પકડી નું બને છે, પાટિયું છે. શું કહો છો? જે નામ આપેલું છે તે પાટિયું છે, જે દુકાન નું નામ નું પાટિયું હોય તે પાટિયું છે. એમને તો પ્રકૃતિ ની વાકે પ્રકૃતિ, પ્રકૃતિ ને આ થાય. મેં કહું પ્રકૃતિ કોને કહેવાય? તમને આ બધાને પ્રકૃતિ કીધી. અચ્છા ના, પ્રકૃતિ એટલે વિશેષ, પ્ર એટલે વિશેષ અને કૃતિ. આ તમને કે ના સમજાય?
લાકડું કાપી ને ટેબલ બનાવતો એ વિશેષ કૃતિ થઈ. વાત સમજે કે ના સમજાય? એટલે કે ભાઈ શું નામ તમારું? સોનાબેન. હું સોનાબેન છું. એ પ્રકૃતિ થઈ, એટલે કે ચોર નો વિશ્વાસ કરજો પણ પ્રકૃતિ નો વિશ્વાસ ના કરતો. એ ચેન્જેબલ નથી ભાઈ, પ્રકૃતિ થી કર્મ બંધ પડે છે. જ્યાં સુધી હું સોનાબેન છું, એ ચાર ગતિ ને 84 લાખ એની ભટકાવશે. તમને તમારી ભૂલ જ નહીં બતાવવા દે. એટલે ચોર નો વિશ્વાસ કરજો પણ પ્રકૃતિ નો વિશ્વાસ ના કરજો. વાત સમજાય કે ના સમજાય? એટલે કહેવાનો પોઈન્ટ એમ કે જયારે હું પ્રકૃતિ, આ સ્થૂળ પ્રકૃતિ, આ ભૂપેન્દ્ર પ્રકૃતિ ઉપસ્થિત થયો, એટલે પૂતગલ એ પ્રકૃતિ કહેવાય. પણ એમાં બે પ્રકૃતિ તો ખરી ના, જે જળ છે, હડકા લોહી નો માસ વગેરે, એ બધું સ્થૂળ થયું. પણ સ્થૂળથી સ્થૂળ બન્યું છે કે સૂક્ષ્મથી સ્થૂળ બન્યું છે? સૂક્ષ્મથી આમ જનરલી સ્થૂળ બને, સૂક્ષ્મથી બને. હા સર, ને સૂક્ષ્મથી સ્થૂળ બન્યું છે. દરસલ પ્રકૃતિ કઈ થઈ? હું ભૂપેન્દ્રભાઈ છું. હા, હું ભૂપેન્દ્રભાઈ છું, હું કરું છું. હા સર, હા, એ બધી પ્રકૃતિ પડી શકાય ખરા, સ્થૂળ પ્રકૃતિ અને સૂક્ષ્મ પ્રકૃતિ. સૂક્ષ્મ પ્રકૃતિ અને સૂક્ષ્મ પ્રકૃતિ એ મારું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર છે, ખરું ને, કે જેની અંદર મારા કર્મ ના બીજ ને બધું પડેલું છે. એટલે પ્રકૃતિ બે ટાઈપ ની, કૃતિ ચાર્જ વાળી ને ડિસ્ચાર્જ વાળી. શુદ્ધાત્મા છું, વાત સમજાય ને? તે કૃતિમાં આવી ગયા. એટલે મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ કે આઈ એમ શુદ્ધાત્મા, હું કરતો નથી. વ્યવસ્થિત શક્તિ બધું કર્યા પછી બધું કૃતિ, કૃતિ એટલે વિશેષ ભાગ નીકળી ગયો. અવિશેષ નીકળી ગયો તો શેષ પણ નથી રહેતું. વિશેષ હોય તો શેષ રહે, હું સાચો ને તમે ખોટો, એટલે શેષ રહ્યું. રાગ દ્વેષ થયા તમારે. એટલે ઇન જનરલ વિશ્વ આપણે પેલું બરોબર ખ્યાલ રાખવું કે હું કરતો જ નથી કશું, પણ એ રહી શકે ને? બસ પ્રશ્ન પૂછીને સમજી લેવું પડે, એ સમજ્યા પછી તમે નહીં રહી શકો. એટલે રહે છે તેમ છતાં નથી રહેતો. આ બધા પૂતગલ છે એ બધા પ્રકૃતિ જ છે, બરાબર ને? અને બધા પૂરણ ગલન કન્ટિન્યુઅસલી થયા જ કરે. સંજીવભાઈ બરાબર છે? બરાબર. કલ્પનાબેન બરાબર છે? એકદમ બરાબર. કુસુમેન સમજાયું? આજે તો ઓપનિંગ જ સરસ કરી ને. સંજીવભાઈ આઉટ જ નથી થયા, આઉટ કરવા જેવું જ નથી થતું. શું પૂછ્યું તું પહેલું તારે સવારે? મને એક ખબર નથી પડતી કે હું અનંત દર્શન વાળો છું, એ કેવી રીતે સમજાવું છું? અનંત દર્શન વાળો છે એ તો અલ્ટિમેટ. હા બરાબર છે, સારું છે. હું અનંત દર્શન વાળો છું, હું કેવી રીતે સમજુ છું? લાઈક ઇન માય થિંકિંગ કે એક દ્રષ્ટિ છે વેદાંતની, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય વગેરે વગેરે, રાઈટ? ક્રિશ્ચિયાનિટી છે એની અનંત, એ લોકો પણ ભગવાનને શોધે છે, એ લોકોનું આખું દર્શન જુદું હોય છે. જુડાઇઝમનું પણ જુદું હોય. આપણે હિન્દુ તરીકે જન્મ મરણનું છે. તો આ કયું દર્શનની વાત કરે છે કે આ બધામાં શુદ્ધાત્મ જો એ દર્શન અનંત દર્શન વાળું? આમ તો આપણે હિન્દુ ધર્મની અંદર 12 દર્શન છે,
એમાં છ કે એમાં પણ બે ભાગ પાડેલા છે, ઉપી છે એનો, પણ એને પણ દર્શન કે છે આપણે દાદા ભગવાન અનંત દર્શન વાળું કે એ મને બી સુંદર દર્શન ને સમજવું પડશે કે નહીં સમજવાનું દર્શન ને મારી અન્ડરસ્ટેન્ડિંગ કહું તમને દર્શન ને સમજવાનું કે નહીં સમજવાનું સમજવાનું હા દર્શન ને સમજવાનું રે તો કે તમે એક વસ્તુ જોઈ હોય પછી એ જાય ખરી તમારે એક વસ્તુ જોઈ લીધી પછી જાય ખરી તમારે અને એક દાખલાથી સમજાવો સૂર્ય છે જોયો કે ના જોયો હવે અમુક સીઝન પછી વાદળ આવી જાય તો એ જતો રહ્યો છે અને દર્શન કહેવાય સૂર્ય છે ઢંકે ગયો છે આવરણ આવી ગયું છે એટલે સૂર્ય મરી નથી ગયો ના ઇટ એક્ઝિસ્ટ વાત સમજે કે પણ આ કર્મ નો વાદળ આવ્યા છે એટલે દેખાતો નથી દર્શન કહેવાય અગ્રી વિથ ધેટ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એને દર્શન કહેવાય અચ્છા ઓકે એ દર્શન કહેવાય હું ભૂપેન્દ્ર ભાઈ છું એ દર્શન કહેવાય પણ અશુદ્ધ દર્શન કહેવાય હું કરું છું તે કરે તે તેઓ કરે છે એને અશુદ્ધ દર્શન કહેવાય અચ્છા વાત સમજે ને આ દર્શન છે બધા અચ્છા અચ્છા પેલા દર્શન વેદાંત દર્શન એ જુદું જૈન દર્શન એ જુદું એ જે કે પણ પુરુષો થઈ ગયા શંકરાચાર્ય કે મહાવીર સ્વામી ને બધા થઈ ગયા એટલે એની જે બધી વાતો છે તર મૂક્યું છે દાખલા સાથે તમારે એટલે આ બધા શાસ્ત્રો ને દર્શન શાસ્ત્ર એવું કે દર્શન શાસ્ત્ર આ સમજે કે ના સમજે દરસલ દર્શન શું છે કારણ કે એ જીમની વાણી ગણધોરો ધારણ કરે છે પછી લખેલું છે બધી વસ્તુ એટલે રિયલાઇઝ કરેલી વસ્તુ છે દર્શન એટલે રિયલાઇઝ કરેલી વસ્તુ રિયલાઇઝ થયું છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા રિયલાઇઝ થયું છે કે જગત બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ રિયલાઇઝ નથી થયું બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ હજી દર્શન આવરણ છે હા આપણે આપણા માટે આવરણ છે પણ અમુક લોકોને થયું છે ના એટલે હવે એને આગળ થયું દાદા એને એનાથી આગળ દર્શન ખોલ્યું જગત પણ સત્ય છે બ્રહ્મ પણ સત્ય છે જગત વિનાશી સત્ય છે બ્રહ્મ અવિનાશી સત્ય છે આને દર્શન કહેવાય આ બધા દર્શન કહેવાય એટલે બાય રિલેટિવ પણ તું ભૂપેન્દ્રભાઈ છું બાય રિલેટિવ પણ શુદ્ધ આત્મા છું એને દર્શન કહેવાય અનંત દર્શન વાળા છું એ રીતે કહે છે જોનારો જ છું કરનારો નથી ભોગવનારો નથી વાંચો ને પેલું દર્શન જુદી ટાઈપ નથી સમજાવીશ કારણ કે આમ આપણે પ્રશ્ન છે કે વેદાંત શાસ્ત્રમાં આવે છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા પણ એવા કોઈ હું હજુ એવા કોઈ સંત ને હજુ નથી મળ્યો કે જેને બ્રહ્મ ની અનુભૂતિ કરી હોય અપરોક્ષ અનુભૂતિ જેને કહે ને એવી હજુ કોઈ બહુ આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ ફાઇન્ડ આઉટ પણ આઈ કુડ નોટ ફાઇન્ડ યુ નો તો એવી કોઈ વસ્તુ નથી એમ કે એ દર્શન જ કહેવાય ને જેને વસ્તુ આપણે જોઈ જ નથી બ્રહ્મ ને તો કોઈ જોયું નથી પણ એવું વેદાંત જ કરે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ પણ એક પ્રકારનું દર્શન પણ દાદા કહે છે જુદું દર્શન તો કે આ જે છે વાસ્તવમાં કે ના સમજાય તો કે આ તમારી સમજણ ભૂલ વિના નહીં થાય એ પણ એક દર્શન છે એ પણ દર્શન છે અને તમારી સમજણ ભૂલ વાળી છે એ પણ એક દર્શન છે
અણસમજ એ દર્શન છે અને સમજ એ દર્શન છે. એવું ને અહીંયા દાદા વેદાંતમાં કહ્યું જગત મિથ્યા ભ્રમ સત્ય, પછી આગળ નીકળેલું છે કે ભ્રમ પણ સત્ય છે અને જગત પણ સત્ય છે. જગત રિલેટિવ સત્ય છે, દર્શન છે. તો એમ તો મેં જુઓ તો આ બધા શુદ્ધાત્મા છે એ રિયલ સત્ય છે આમ તો, પણ હું એમને આ રીતે જોઉં છું એ પણ એક દર્શન, કારણ કે હું અત્યારે દર્શનના સ્વરૂપમાં છે, કારણ કે એમના શુદ્ધાત્મા હું નથી ઓળખી શકતો. આ દર્શનના સ્વરૂપ છે પણ આવરણ વાળું દર્શન, આવરણ વાળું દર્શન છે. બાય રિલેટિવ પણ થી ભૂપેન્દ્રભાઈ છું, બાય આવરણ વિનાનું દર્શન, આ એક પ્રકારનું દર્શન જ છે. એવી રીતે હું ભૂપેન્દ્રભાઈ છું એ દર્શન છે પણ આવરણ વાળું દર્શન છે. હું કરું છું એ પણ દર્શન છે પણ આવરણ વાળું દર્શન છે. શું કહે છે સર? મને તો એક જ પ્રશ્ન છે ઘરનો, કે મારે વહુ છે, મમ્મી છે અને મારી વાઈફ છે, તો એ ત્રણ જે હોય એ કેવી રીતે મારે એમાં રહેવાનું, કે આપણે એવું થાય કે એમને કોઈને તકલીફ ના પડે, તો બધાને કેવી રીતે હેપી રાખવાની, હેપી રાખવાની તો આપણી સત્તા નહીં પણ આપણે થોડા છૂટા રહીએ કે એમનું કલ્યાણ થાય, એવું કેવી રીતે પોસિબલ છે? બાકી શું નામ તમારું? રાજ. રાજભાઈ. હા સાહેબ. રહેવું જોઈએ એટલે એનું બીજું મને નથી રહેવાતું, એવું થયું ને સાહેબ? નથી રહેવાતું કેવું, કે હું જે પૂછું એટલો જવાબ. હા, નથી રહેવાતું સાહેબ. કેમ નથી રહેવાતું? એમને તકલીફ માં જોઈ ને અમને આપણે તકલીફ થાય, એમને તકલીફ માં જોઈએ જોયે છે, વાંચું ને એમને તકલીફ માં જોયો છો આવું કરે છે તો ખરેખર કરે છે કે કોઈ કરાવે છે? કોઈ કરાવે છે, પણ તેમ છતાં કે કરે છે તો તેને તકલીફ પડશે. હા બરાબર છે, એ અમને કહીએ છે પણ એ તો પછી નહીં, એમને નથી કહેવાનું. મારે તમારી જોડે જે કહેવાનું છે, તમારી સમજણ ભૂલી ભૂલી થઈ એટલે તમારા સિવાય બધા બરાબર થઈ જશે. તમે તો એવું મેં તો એ ભૂલવારા છે ના, એ ભૂલવાર નથી, તમે ભૂલવારા છો. મારે મતલબ કેવું છે, સમજો બે જણ હોય અંદર, તો એ બે જણને પ્રોબ્લેમ હોય, કોના લીધે કોઈને જુદી વસ્તુ છે, પણ બે મને જ કહેવા આવે છે ને કે મને તકલીફ પડે. હા તમને જ કહેવા આવે છે, તમને જ કહેવા આવે છે. હા હવે તમને જ કહેવા આવે છે એટલે તમારે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડે. વાંચું ને કે સમજે, તમારી સમજણ બરાબર થઈ જશે. વાંચું ને કે સમજે એટલે એનું બરાબર થઈ જશે. આપણે બધા ભેગા થયા છે, એમને ભેગા થયા છે, હિસાબ એટલે કયો, કેવી રીતે હિસાબ બન્યો? વ્યવહાર નો હિસાબ અમે છૂટવાનો હોય રાગ થી ભેગા થયા છે, રાગ થી ભેગા થયા છે. રાગ થાય છે પછી આપણી પાસે આવે અમુક સમય પછી શું થાય? એટલે એ જ રાગ માંથી દ્વેષ થાય છે. વાંચન ને કે ના સમજાય? પછી આવે વાંચન ને કે ના સમજાય? એટલે એ જ દિવસ માંથી પછી રાગ થાય છે.
તો આ તમને રાગદેશ કરવા માટે બધા ભેગા થયા છો? ના, છૂટવા માટે. અચ્છા, ને તો જયારે રાગ નો સંયોગ આવે છે ત્યારે વિતરાગ થવાનું છે, દ્વેષ નો સંયોગ આવે છે ત્યારે વિતરાગ થવાનું છે, પણ ક્યાં થાય છે? હવે તમે રાગ નો સંયોગ આવે ત્યારે વિતરાગ નથી થતા, દ્વેષ નો સંયોગ ત્યારે વિતરાગ નથી થતો, તમને સમજણ વાળા જ ક્યાં છે? હવે તમે સમજણ વાળા નથી તો બીજાને કેવી રીતે સમજાવી શકશો? સમજાય કે ના સમજાય? તો કે તમે વિતરાગ થશો તો સમજાવી શકશો બધું શું. તમારી જોડે આવે, તમારી જોડે પણ ઋણ અનુબંધ છે, સમજાય ને? તો તમારે એ ઋણ અનુબંધ છે, પણ એ રાગવિષ્ટ તમારે એને નિમિત્ત દિવસ સુધી જોશો તો પછી વિતરાગ થવાશે. એ કરતા તરીકે જોશો તો ભોગતા થશો, ભોગતા તરીકે જોશો તો કરતા થશો તમારે. એટલે તમે એ રીતે જુઓ છો, એટલે તમે એમને સુધારવા જાઓ છો, એમને સમજાવવા જાઓ છો. જેમ બોલ લઈને દિવાલ પર માર્યો તમારે તો શું થશે? રીબાઉન્સ થશે. તે દિવાલે માર્યું છે? હવે આ તમારે ખબર પડે કે મેં માર્યું છે, એનાથી જ પાછું આવ્યું છે. એટલે આઘાત નો પ્રત્યાઘાત થયો છે, આઘાત થયો, એનો પ્રત્યાઘાત થયો છે. હવે તમારે આ સમજણ ઉભી થઈ જશે, તમે કશું નહીં બોલો તો પેલા સરસ થઈ જશે. વાત સમજાય ને? હવે એ આઘાત પ્રત્યાઘાત ને બીજી રીતે લઈએ, આમ છે. વાત સમજાય કે ના સમજાય? હવે આ સામેલી વ્યક્તિ છે, વાત સમજાય ને? અને આ તમે છો, વાત સમજાય કે ના સમજાય? તો આ થઈ ગયું, કેટલો ભીડ છે? તમે સુધરી જાઓ, તમારે આજેથી બધા સુધરી જશે. વાગ જો એટલે આનંદ આનંદ થાય કે ના થાય? કેમ ના થાય? તો ફેરફાર થઈ ગયો કે ના થઈ ગયો? જે છો એનાથી બીજા થઈ ગયા, વાત સમજાય ને? તમે ભગવાન થઈ જાઓ તો પેલો ભગવાન થઈ જશે. હવે આ આંખથી તમને જેમ છે તેમ દેખાય ખરું? આ આંખથી જેમ છે તેમ દેખાય ખરું? ના દેખાય. હવે ના દેખાય એટલે શું, હોટલમાં જવાનું કે નહીં જવાનું? ના દેખાય તો હોટલમાં જવાનું કે નહીં જવાનું? હોટલ ના દેખાય તો જવાનું છે. હોટલમાં જવાનું? નહીં જવાનું. એટલે જમવા હું જેટલું નહીં, મેં તમને આ આંખથી દેખાતું નથી, તો હોટલમાં જવાનું કે નહીં જવાનું? નહીં જવાનું. તો ક્યાં જશો? નહીં ખ્યાલ આવતો છે. આંખથી દેખાતું એટલે બગડેલી છે. ગુજરાતી સમજ પડે છે? આ તો સિમ્પલ વાક્ય બોલ્યો, વાત સમજાય કે ના સમજાય? તો કે આંખથી દેખાતું નથી એટલે હોટલમાં નહીં જાય, ડોક્ટર પાસે જશો. વાત સમજાય કે ના સમજાય? તો આંખ રિપેર કરે છે, તો આંખ ને રિપેર કરે છે કે ચશ્મા કાઢીને આપે છે? ચશ્મા કાઢીને આપે. હાચું ને? તો એ ચશ્મા થી દેખવાનું છે. ચશ્મા થી દેખાશે તો જેમ છે તેમ દેખાશે ને, જે નતું દેખાતું એ દેખાશે કે નહીં દેખાય? બસ પતી ગયું. વાત તો સ્થૂળ થયું, હાચું ને? એવી રીતે ખબર પડી કે આઘાત કર્યો, એનું પ્રત્યાઘાત આવ્યું છે. જેમ છે તેમ દેખાઈ ગયું, ના દેખાઈ ગયું? એ દાદા દીદી દ્રષ્ટિ થઈ. હા, તો ને તમારા સભામાં આવી ગયા ને? તમે સભામાં આવ્યો તો તમારી જોડે જે સામેની વ્યક્તિ બી સભામાં આવી જશે કે નહીં આવી જાય? કોઈને સુધારવાનું છે. ભગવાન મહાવીર ને કેવળ જ્ઞાન થયું ને, એટલે પછી
આખા બ્રહ્માંડમાં એનો પ્રકાશ થાય એક પલ માટે, એટલે બધાને ખબર પડે. ખબર પડે એટલે ઇન્દ્રિયોને, ઇન્દ્રોને ખબર પડે એટલે પછી સમોસણ બનાવે. સમોસણ એટલે સ્ટેજ, પછી દેશના આપે. તો એ દેશનાની અંદર દેવગતિના જીવો, મનુષ્ય ગતિના જીવો, તિર્યંશના જીવો બધા એ દેશના સાંભળવા આવે. તો અહીંયા વાઘ બેઠેલો ને અડીને બકરી બેઠી હોય તો બકરી એનો ભયનો પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. વાઘ છે એનો હિંસક પ્રકૃતિ સ્વભાવ ભૂલી જાય. તમે સ્વભાવમાં આવી ગયા એટલે ઓટોમેટિક બીજા બધા સુધરી જશે. તમારે સુધારવું નહીં પડે, એને સમાધાન આપવું નહીં પડે, સમાધાન મળી જશે. હવે આ સમજણ બરાબર નથી થઈ તો ગમે તેટલી વાણી તમને એને સમાધાન મળશે જ નહીં. વાણી નીકળે છે તમને થાય છે કે લાગે છે? વાણી ના હું પૂછું છું, સંજોગ પ્રમાણે થાય છે કે લાગે છે? લાગે છે. તો પછી કાચા પડશે. સંજોગ વસાદ જ થાય છે, છે જ. તમે આત્મામાં નથી એટલે યોગ ઉભો થયો, અને આત્મામાં હોય તો અયોગ ઉભો થાય. યોગ થયો એટલે યોગ નો પછી સંયોગ બને, રિઝલ્ટ આવે. હવે જયારે યોગ થયો એટલે સંયોગ આવે, પણ સંયોગ ને જેમ છે તેમ દેખાતું કે સમજાતું નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે પેલો તો સંયોગ જતો રહે છે, પણ બીજો સંયોગ યોગ થાય છે એટલે પછી સંયોગ બીજો ઉભો થઈ ગયો. શું નામ તમારું? કૌશિક. કૌશિકભાઈ, વાત સમજાય કે ના સમજાય? હું સંજીવભાઈ છું એને યોગ કહેવાય, હું કરતા છું એને યોગ કહેવાય. આ તમને કે ના સમજાય? એટલે પછી એ પછી સંયોગ બને. આ તમને કે ના સમજાય? ચાર ગતિ ને 84 લાખ એના સંયોગ બને. તમને ત્યાં તમને આ દ્રષ્ટિ મળેલી છે, વાંચો એ વાપરો એટલે સંયોગ યોગ બનતો નથી, જોડાતા નથી, છૂટા થાવ છો તમે. વાંચો ને કે ના સમજાય? યોગ હોય તો જોડાય તો પછી સંયોગ બને. તમને મુક્ત કરવા આવ્યું છે એને તમે જોયું નહીં બરાબર, તો પછી એ પેન્ડિંગ. સંજીવભાઈ વાત સમજાય કે ના સમજાય? હવે આપણને આ દ્રષ્ટિ આપણે વાંચો ને એને, આપણે યોગ હોવા છતાં યોગી હોવા છતાં અયોગી થઈ ગયા. પદમાંથી ઉતરી પડે ના, આત્મામાં આવી ગયા. આત્મામાં અયોગ જોડાતા નથી. જોડાતા બાય રિલેટિવ પરથી સંજીવ ભાઈ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જોડાતા નથી, અયોગ થઈ ગયા. અયોગ છે ને, અયોગી સિદ્ધ પદે તમારું પેલું છે ને આરતી માં છે તમારે, આ યોગ થયો છે. જળ અને ચેતન નદી કહેવાથી બીજા સહાયક તત્વો થઈ રહ્યો. આ તો ને યોગ થયો એટલે સામીપ્ય ભાવ ઉભો થયો. યોગ નો પછી સંયોગ બને છે, એ વિસર્જન કરાવે છે. આ તો ને, પણ ત્યાં તમે તમારા પોતાના સ્વરૂપમાં નથી, અથવા તો તમે હું જ સંજીવભાઈ છું એટલે એ જ સંયોગ વિસર્જન કરાવે છે, એમાંથી જ પાછો યોગ ઉભો થાય છે. દ્રષ્ટિ મળે તમારે તો એ સંયોગમાં દ્રષ્ટિનો ઉપયોગ કરો. તો વાસ્તવને કે ના સમજાય? તો યોગમાં છો, વાસ્તવને કે ના સમજાય? તેમ છતાં અયોગ્ય થઈ ગયો. બરાબર, હવે અયોગી થઈ ગયા તો યોગ નથી તો પછી સંયોગ નથી. આમ થોડું ધીરે ધીરે સમજવું પડે,
વસ્તુ નહીં, એકદમ વસ્તુ જલ્દી સમજાય નથી, સમજાયું ધીરે ધીરે સમજવું. કેટલી વાર લાગે સમજવામાં? બે પાંચ અવતાર, 500,000, 2 વર્ષ, 1,00,000 વર્ષ કેટલું લાગે? એટલું નહીં. શું નામ સાહેબ તમારું? કૌશિક. હું ભૂલી જઉં છું. નહીં, કઈ વાંધો નહીં. આપનું નામ? આપતો પુત્ર જય મેસાણી. જય મેસાણી. હવે ધીમે ધીમે સમજવું પડે. એક પ્રકારની સમજણ છે કે અણસમજણ છે? અણસમજણ છે. હવે અસમજણ છે તો શેના અણસમજણ છે વાત ને એને તો હવે સમજવાનું બાકી રહ્યું ને. શું સમજવાનું રહ્યું? જ્ઞાન સમજવાનું બાકી. તો કે આ બોલ્યા કે અણસમજણ છે, એ જ જ્ઞાન છે તમારું. અચ્છા. પણ આ ધીરે ધીરે સમજવું છે તો એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. વિચારીને શું જવાબ આવે છે? એટલે સમજ પૂરી રીતે કરવી પડે. તો કે એ વાક્ય બરાબર નથી, ધીમે ધીમે સમજવું. એ વાક્ય બરાબર નથી. અચ્છા. ધીમે ધીમે સમજવું એટલે ક્યાં ને ક્યાં કરવા પણ છે, આમ કરવું પડશે, આ છોડવું પડશે, પણ ડીકનું તારે બધું થાય. બરાબર. તો કે જો ધીરે ધીરે સમજવું પડશે. ધીરે ધીરે સમજાય છે. ધીરે ધીરે સમજાય છે બધું. તો કેમ ધીરે ધીરે સમજાય છે? આપણે કૌશિકભાઈ, તમારા ઘરમાં ચોર પેઈ જાય અને માથે બંદૂક અડાડી દે, જે હોય બધું આપી દો, નહીં આપણે તો મારી નાખીશ. આપણે તો કેટલી મહેનત મજૂરી કરીને બધું ભેગું કર્યું છે, આપવાનું મન ના થાય. વાતો ને પણ બચવાનો ઉપાય ના હોય તો તું તમે શું કરો? આપી દેવ, આપી દેવ. તે અણસમજણ થી આપી દીધું? નહીં, સમજ થી આપી. વાતો એ કરે છે, અણસમજણ થી નથી આપી. વાતો ને પણ તમારો વાઇફ શું કે છે? કે મેં તમારી પાસે પૈસા માંગ્યા તો ના આપે, ના કઈ હગલો નથી ને આપી દીધા. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો ભાઈ કહીએ ભાઈ તું તાળી પડ ભાઈ. વાત સમજાય કે ના સમજાય? જો મેં ના આપ્યા તો તું વિધવા થઈ જાત. કે મને સમજાયું કે એને મારી જોડે મતલબ નથી, મારા પૈસા જોડે મતલબ છે. સમજાય કે ના સમજાય? એટલે મેં આપી દીધા તો તને વિધવાથી તો બચાવી. વાત સમજાય કે ના સમજાય? એટલે શું થઈ ગયું કે આ તરત જ આપી દઈએ છીએ? અણસમજણ થી આપ્યું કે સમજણ થી આપ્યું? સમજણ થી આપ્યું. તો ધીરે ધીરે સમજાય, ધીરે ધીરે ના સમજાય, એ અજ્ઞાન છે. હવે ધારો કે સમજાતું નથી તો કેમ નથી સમજાતું તમને? ઇન્ટરેસ્ટ ઓછો છે અથવા તો પ્રશ્ન જ નથી, પ્રશ્નને જ જવાબ માની દીધો છે એટલે સમજાતું નથી. બરાબર. પ્રશ્ન થાય તો સમજાય. શું ને પણ પ્રશ્ન ને જ જવાબ માની દીધો છે તો પછી કેવી રીતે પૂછવાનું થશે કે સમજવાનું થશે? કૌશિકભાઈ વાત સમજાય કે ના? શીતલબેન સમજાયું? શું સમજાયું? કહો. હા, કેવી રીતે? પ્રશ્ન ને જવાબ કીધું, સમજી લીધું છે. એટલે પછી ધીરે ધીરે, કારણ કે પેલો ફેરફાર નથી તો લગે ધીરે ધીરે થાય. તો ક્યાં તો થાય, ક્યાં તો ના થાય, બે જ વસ્તુ.
આનંદ દર્શન પૂરો થઈ ગયો, સમાધાન થઈ ગયો, ચાલે ગયો. હું જુદું સમજો તો તમારે તમે અભ્યાસ કરેલો છે એટલે કે આપણા જે કઈ પણ શાસ્ત્રો છે એને દર્શન કહેવામાં આવે છે. એક એક ડેફિનેશન એવી હતી, દાદા ભગવાન ના સત્સંગી હતા, મેં પૂછ્યું તું આ તો એમને એમ કહ્યું કે કોઈ પણ વસ્તુ હોય આપણને ખબર નથી. દાખલા તરીકે આપણે અંધારામાં બેઠા હોઈએ અને કઈક રસોડામાં અવાજ થયો તો આપણને એમ થાય કે બિલાડી બિલાડી આવી હશે, કઈ ખકડા હશે, એટલે આપણને ખબર નથી કઈક છે, એ દર્શન કહેવાય. દર્શન પછી હું લાઈટ કરું રસોડામાં અને પછી જોગ આ તો બિલાડી હતી, તો મને જ્ઞાન થઈ ગયું. તો પેલું અનનોન હતું પણ વેન અનનોન અંધારાનું, અને મને જો દેખાયું એટલે જ્ઞાન થયું કે આ વસ્તુ છે, એને દર્શન કહેવાય. કરેક્ટ છે, બરોબર છે. એટલે હું એમ સમજું છું કે આ બધાનામાં બધા શુદ્ધાત્મા જ છે, પણ જુદા જુદા આવરણો છે અને દરેકના આવરણ જુદા જુદા હોય, પણ એ બધાના આવરણ નીકળી જાય તો પછી બધામાં આપણને શુદ્ધાત્માનું દર્શન થાય એ નહીં. તમારા આવરણ નીકળી જાય તો બધામાં શુદ્ધાત્મા દેખાય. હા બસ, હા, મારામાંથી આવરણ નીકળી બધા શુદ્ધાત્મા દેખાય, એટલે મારામાં આવરણ છે એવું મારી અન્ડરસ્ટેન્ડિંગ. કે જયારે મને આત્માની અનુભૂતિ થાય ત્યારે જ્ઞાન થયું કહેવાય કે હું રિયલી શુદ્ધાત્મા છું. અને પછી બીજો એક ક્વેશ્ચન સાથે સાથે એવો બી થતો હતો કે શુદ્ધાત્મા એ સર્વાત્મા છે. દાદા એક જગ્યાએ લખ્યું છે કે જયારે તમે સર્વાત્મા, એ સમજવા જેવું છે કે શુદ્ધાત્મા સર્વાત્મા ક્યારે થાય, યુ નો વોટ આઈ મીન, તો તમે પરમાત્માના યાર્ડમાં દાખલ થયા એવું કે છે, પરમાત્માના ક્ષેત્રની અંદર. પણ એ ઇટ ઇઝ ઓલસો પાર્ટ ઓફ અ દર્શન, એક પ્રકારનું દર્શન. આવી બધી મારી સમજ હતી. એ કેમ નથી, શુદ્ધાત્મા એ સર્વાત્મા છે એ વિશે કઈ સમજાવો. આ શુદ્ધાત્મા એટલે એક પ્રકારની દ્રષ્ટિ થઈ કે ના થઈ, શુદ્ધાત્માને એક પ્રકારની ટોર્ચ કહેવાય, દર્શન કહેવાય, હશે ને એને. એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ થઈ તમારે બધી વસ્તુ, અશુદ્ધાત્મા દ્રષ્ટિ થઈ તમારે તો પેકિંગ પણ દેખાય અને પેકિંગની સાથે માલ પણ દેખાય, હશે ને એને. એવી રીતે દ્રવ્ય પણ દેખાય અને તત્વ પણ દેખાય તમારું. આપડે પેલી કહેવત છે ને, પિંડે સો બ્રહ્માંડ ને બ્રહ્માંડ સો પિંડ, એટલે પિંડ ની અંદર જ બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ ની અંદર પિંડ છે. એટલે જયારે દરેક નામો મને, હું પોતે જે રીતે હું તો પછી દરેક નામો મને એ દેખાય, તત્વ દ્રષ્ટિ પણ આવે. અને પેલી આજે હાડકા લોહી રમાઉસ દાદા કહે ફોર ડિમેન્શન એ દેખાય, ધેટ ઇઝ કોલ્ડ સર્વાત્મા. એટલે આખું જગત જેમ છે એમ દેખાય ઇન રિયલ રિયાલિટી. અમુક ટાઈમે તમારા લેવલ નું જ્ઞાન અમારું એ બહુ ડિફરન્સ છે. તમારું હાઈ સ્ટેજ નું નોલેજ ને અમારું લો સ્ટેજ નું નોલેજ હોય તો ડેફિનેટલી તમારા જેટલો અમને એટલું સમજ ઓછી પડે. મને દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું છે, તમને જે જ્ઞાન આપ્યું છે અલગ અલગ આપ્યું છે? ના ના, જ્ઞાન અલગ નથી આપ્યું, પણ લેવલ જેમ જેમ માણસ નું લેવલ હાઈ થાય તેમનું વધારે
એક્સપિરિયન્સ જેમ વધારે થાય તેમ પેલું વધારે નોલેજ થાય ને. એટલે કેવું છે કે તમારી તમારી પુણ્ય પૂજગલમાં વધારે વપરાય છે. અમારી સમજણ તમારે છે એ પૂજગલમાં ઓછી વપરાય છે, એટલે એટલા આવરણ તૂટેલા છે. જ્ઞાન તો છે જ એક છે, મને જે આપે તમને આપું છે, તમને આપું છે, અલગ નથી. ના મેં કહેવાનું ફર્સ્ટ સ્ટેપ પર અને લાસ્ટ સ્ટેપ પર હોય તે ટુ ડિફરન્સ. તમે ફર્સ્ટ સ્ટેપ પર ઉભા હો અને લાસ્ટ સ્ટેપ પર ઉભા હો ઇઝ ટુ ડિફરન્ટ થિંગ્સ, બે વસ્તુ અલગ છે. ફર્સ્ટ સ્ટેપ પરથી ઉપર જવા માટે તમારે ધીરે 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 ઉપર ચડવું પડે. પછી ના એવી રીતે નથી, તમને જે માળ્યું હા મને મળ્યું સેમ છે, બરાબર છે. એટલે કે પિંડે સો બ્રહ્માંડ અને બ્રહ્માંડ સો પિંડ, બે નું સરખું છે. તમારે અમુક અમુક પ્રકારના કર્મના આયુષ્ય બંધ પડેલા છે, એટલે સમજ પડે આટલું છે કે ના સમજાય. અંદર એક્ટિવ થાય પણ બહાર એ દેખાય નહીં, એટલે એ તમે એને માનો ભેદ પાડી દો તમારે. મને જે રીતે એક્ટિવ થાય છે એવી રીતે તમને એક્ટિવ થાય, પણ તમને દેખાય નહીં એ રીતે તમે નીચા ને હું ઉપર એવી રીતે મૂકો તમારે. દાદા ભગવાને તમને અભેદ બનાવ્યા છે, મને અભેદ બનાવ્યા છે, છતાં ઊંચો નીચો નાનો મોટો એવું કશું છે જ નહીં. ના ના એવું નથી કેતો, મારું તો હોય જ નહીં. તમે નર્સરીમાં એટલે ડોક્ટર થશો, નર્સરીમાં આવ્યા વિના ડોક્ટર નહીં થઈ શકું. તે નર્સરી ની અંદર ડોક્ટરી નું બીજ પડેલું છે. તમે તો આવું કરી ભક્તિ કરવાનો મતલબ ભેદ પાડો છો. દાદા ભગવાન તો અભેદ બનાવે આપણને. નર્સરીમાં આવ્યા એટલે સ્કૂલમાં દાખલ થયા, ડોક્ટર થવું હોય એન્જિનિયર થવું બધું થવાય, પણ એક પ્રક્રિયા છે. બરાબર છે, હું તમારો વિકલ્પ ઉડાડું છું, તમે વિકલ્પ આપો છો, તમે ક્યાં ને હું ક્યાં. અને એ હું જ છું, દાદા ભગવાન હું જ છું. દાદા જુદા ને હું જુદો નહી, બરાબર. દાદા ભગવાન હું જ છું એટલે આત્મવસ્તરૂત છું, બધે હું જ છું, પછી ક્યાં હું નીચ રહ્યું. જ્ઞાન એટલે બધા સેમ થઈ ગયા. સમજાય કે ના સમજાય, વર્તનમાં આવે કે ના આવે, બાય રિલેટિવ પરથી કશુંક બેચ બારી ઉપર શુદ્ધ આત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ સમજણ બરાબર થઈ ગઈ પછી રહેવાય કે ના રહેવાય, એ તો અલગ અલગ છે. એવી રીતે તમે તમારી જાતે ભેદ પાડવાની જરૂર નથી. પહેલું ધોરણ ને કોલેજ તો બધું સમજાય, પણ વર્તનમાં ના આવે તો તમે કરેક્ટ જ છો. સમજવાનું છે તો કે એને ચોરી કરી છે માટે ચોર કહીએ છીએ.
વાંચન ના ક્લાસ માં તો તમે ચોર છો તેમ છતાં આત્મા છો કે નહીં? આત્મા છે. ચોર તો સંયોગ છે, અવસ્થા છે. અને આત્મા સંયોગ છે, અવસ્થા છે, છો જ. આવા ગુણધર્મ થી ચોર છું ને આવા ગુણધર્મ થી આત્મા છું. ક્યાં હું ચોરી ચું થયું? બીજો દાખલો આપો. તમે ચક્રવર્તી છો, ચાર છ ખંડ જીતી લીધા, એટલે કેટલું મોટું પદ થયું કે ના થયું? આ સમય હવે રાજા છો. હવે રાજા તો કેવા હોય? બધું એમને મંત્રી શિકાર કરવા જવાનું છે, પછી કઈ આર્ગ્યુમેન્ટ કરે, શું કરે? મારી નાખે. નીકળ્યા તમારે શિકાર કરવા નીકળ્યા. હવે પેલું જે શિકારી શિકાર છે એ પાકું હોય, એ દોડે દોડે ક્યાંય એને રવાના કરી દે તમારો દેશ. હવે એને તો એનો મહેલ જોયો, એના અમુક જ જોયો, બીજું તો ખબર ના હોય. સાચું ને? ક્યાંય નીકળી ગયો ને શિકાર તો હાથમાં ના આવ્યો. હવે બે ત્રણ કલાક ચોવીસ કલાક દોડા દોડ કરે, ભૂખ લાગે કે ના લાગે? સાચું ને? હવે ભૂખ લાગે તો જ્યાં છે ત્યાં આજુબાજુ દુકાનો છે, એટલે ખાવાનું તો મળશે. તે માગશે કે લઈ લેશે? માગશે, લઈ લેશે. કારણ કે રાજા છું હું, આ દેશ નો રાજા છું, એટલે હું માલિક છું. માગશે નહી? સમજાય કે ના સમજે? એ માગશે, લઈ નહી લે. માગશે ના કે માગશે નહી, લઈ લેશે. સમજાય કે ના સમજે? હવે લઈ લીધું છે, ચોર થયો કે ના થયો? કોના માટે ચોર છે? દુકાનદાર માટે. સમજે કે ના સમજે? અને એની સમજણ છે કે આ રાજ્ય નો રાજા છું, છ ખંડ નો રાજા છે, બધું મારું જ છે, બીજા કોઈ નું નથી, આ બધા મારા ગુલામ છે. પણ એ દુકાનદાર માટે ચોર છે. પણ ખરેખર ચોર છે? ખરેખર કોણ છે? બોલા, ક્યાં ભેદ રંગ ઉડી ગયો? મને તમને દાદા એવું આપ્યું છે, દાદા કોઈના ગુરુ નથી. દાદા આખા જગત ના શિષ્ય છે, નાનામાં નાના એ છે. તમને પણ નાનામાં નાના બનાવી દીધા. બરાબર. મારા રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, બારી ઓર પરથી શુદ્ધાત્મા. આપણે મારા રિલેટિવ પરથી કૌશિક ભાઈ છું, બારી ઓર પરથી શુદ્ધાત્મા છું. જગત ની હતા એટલે નાનામાં નાના બનાવી દીધા. બરાબર. જો ચોરી કરી છે તેમ છતાં રાજા રહે છે. સમજે કે ના સમજે? લગ્ન કરે છે એટલે આસમાન થાય છે, પણ તમ છતાં રાજા રહે છે, એટલે આત્મા રહે છે. ઓકે, ભેદ પાડવાનું કઈ? કૌશિક ભાઈ વાત સમજે કે ના સમજે? શું કહે છે દર્શન? કઈ સમજાય છે? શું સમજાય? તો મારા લેવલ બાર નહીં હોતો, એ બધી આવી રહી તો પ્રશ્ન કરવાનો કે ના કરવાનો? કરવાનો. મારે તો મારા ને મારા મમ્મી ના પ્રશ્નો હોય, બીજા કોઈ પ્રશ્નો હતા નહી એવા. ગરબાનો પ્રોગ્રામ હતો, તો મેં કીધું મમ્મી ને કે હું આ રીતે રાત્રે બહાર જવું છું, તો તરત ચાલુ થઈ ગયું કે આટલા વાગે તો જવાતું હશે, અગિયાર વાગ્યા પેલા આવી જશે, સાડા અગિયાર વાગે પેલા આવી જશે. એટલે એવું થાય કે ભાઈ આ 23 વર્ષ ના થઈ ગયા, હજુ તો આખી આખી રાત છોકરીઓ બહાર ફરતી હોય, છોકરા થઈને મારે મમ્મી ને એવું પૂછવાનું કે આટલા વાગે, અને આઈ જ જઉં છું 12 વાગ્યા પહેલા. તો એમને બી ખબર છે કે આ રીતનો બહાર રહેતો નથી બહુ, 12 વાગ્યા પહેલા તો આઈ જ જઉં છું. અને એ વસ્તુની બી મને ખબર છે કે એમને પેલું સેફટી કન્સર્ન માટે થઈને કહેતા હોય કે અત્યારે રાત્રે ડ્રાઇવિંગ વાઇવિંગ નું કઈ એ રીતનું એક્સિડન્ટ કે ના થાય, તમે ધ્યાનથી ચલાવતા હોય, પણ સામે વાળા કદાચ એની કોઈ મિસ્ટેક હોય કે કઈ પણ એ રીતનું એક્સિડન્ટ થઈ શકે. તો એ વસ્તુ ખબર છે
કે એમને સેફટી કન્સર્ન છે એના માટે થઈને કે છતાં પણ એવું રિએક્શન આવી જાય. હા તો જાણકારી કેવું છે કે હું દર્શન છું એ દ્રષ્ટિ કામ કરે છે. એટલે પછી એવું થાય કે આ વસ્તુનું મને રૂટ કોઝ ખબર છે કે સેના લીધે થઈ રહી છે, પણ તો પણ રિએક્શન આવે છે, તો પણ ડિપ્રેશન એલિવેશન આવે છે, એવું કેમ થઈ ગયું છે? હવે કોઈ બી વસ્તુ સમજાય તો ડિપ્રેશન એલિવેશન આવે ખરું ના? એટલે એ જ એવું થાય છે કેમ કે આમાં ક્યાંક કઈક એરર આવી રહી છે, એમ પણ કઈ જગ્યાએ આવી રહી છે પકડાતું નહીં. કોઈ બી વસ્તુની સમજણ હોય તો પછી આ ડિપ્રેશન એલિવેશન. હા એટલે તું પણ સમજણ ને સમજણ કે છે કે સમજણ ને સમજણ કે છે? હવે સમજણ ને સમજણ કહું છું. પેલો તારા મા બાપ નો વ્યવહાર છે, વાંચી ને જવાબદારી છે તારા મા બાપ એ વ્યવહાર છે. વ્યવહાર ને સમજવું પડશે કે નહીં? સમજવું પડશે. તો બહાર તો બધા ટાઈપના તોફાનો કે વાવાઝોડો આવે કે ના આવે? આવે. આ શું ને એ બધા વાવાઝોડા તોફાનમાં કોણ તને રક્ષણ કરે? જેમ વરસાદ આવે અને કેનલ ના બને તો શું થાય? ગામના ગામ તારા થઈ જાય. તો તારી મમ્મી કેનાલ છે, હજી તમને વિવેક સદ વિવેક હિતાયતનું ભાન કશું છે નહી. સમજાય કે ના સમજાય? ગધા પચીસ સચવાઈ જાય પછી તને મા બાપ ને ટોકે, એવું શાસ્ત્રમાં છે. હવે ગધા પચીસ સચવાઈ જાય એટલે સમજવું પડશે તમારું. આ શું ને એક 15-25 વર્ષ નો ગાળ એવો છે કે બહુ જ ફેરફાર આવે તમારો. એમાં તમને હિતાયત નું ભાન ને બધું ઉભું થઈ જાય, વિવેક ઉભો થઈ જાય, સદ વિવેક વિનય ઉભો થઈ જાય. એટલે ટૂંકમાં તમારી સમજણ ભૂલ વિનાની થઈ જાય તો પછી જરૂર નથી. સાચું ને કે ના? તો પછી જરૂર નથી. તમારી સમજણ ભૂલ વિનાની છે કે ભૂલ વાળી છે? ભૂલ વાળી. ગમે ત્યાં શું વાવાઝોડા હોય ખબર જ ના પડે. વાત સમજાય કે ના સમજાય? ખબર જ ના પડે. આપણે લાગે કે આ મને આ વાવાઝોડું ઉડાડશે ને, પણ ઉડાડી દે તમારે. વાત સમજાય કે ના સમજાય? કે આ જવાબદારી બને છે મારા બાપુ. જ્યાં સુધી દર્શનની સમજણ ભૂલ વિનાની નથી થઈ ત્યાં સુધી મા બાપની જવાબદારી બને. કારણ કે એમના સુખ ખાતર તને જન્મ આપ્યો છે, તારા સુખ ખાતર જન્મ આપ્યો. એમને માન્યું છે કે સ્ત્રી પુરુષની અંદર સુખ છે, એટલે કે બધી જવાબદારી મારી રહી. મારા માટે કે છે એટલે એ વસ્તુ આમ એ વખતે ક્લિક થાય, પણ તો રિએક્શન તો આવી જ જાય છે કે ભાઈ આ મારા માટે કે છે, પણ કેમ કે છે, શું જરૂર છે? હા એટલે કે પણ તું કેળવાયેલો નથી, શાક થઈ ગયું છે, દાળ થઈ ગઈ છે, પણ એમાં વઘાર કરવાનું બાકી છે. આ વઘાર ના કરીને એ શાક દાળ ખાય ને તો વાયડી પડે. દર્શન વાત સમજાય કે ના સમજાય? તો એ વઘાર તારા મા બાપ કરે. હા સમજાય ને? પછી મા બાપ ની મર્યાદા છે, બાકીનો વઘાર જ્ઞાની કરે તમારું શું. બહાર તો આદિવ્યાધિ ઉપાધિ છે કે સમાધિ છે? આદિવ્યાધિ ઉપાધિ. આમાં કઈ પવન નથી દેખાતો, તેમ છતાં વાવાઝોડું છે, ક્યાં ઉડી જાવ ખબર ના પડે.
સમજે કે ના સમજે, ક્યાં ઉડી જાવ ખબર ના પડે તમને. આ ડિપ્રેશન એલિવેશન છે ને આધારે છે ત્રણ સમજણના કારણે. પછી ડિપ્રેશન એલિવેશન એ મુક્ત થવું હોય તો સમજણ બરાબર કરજો કે ડ્રગ્સ લો છો. ડ્રગ્સ ડિપ્રેશન એલિવેશન, ડિપ્રેશન એલિવેશન માં મુક્ત થવું હોય તો દારૂ પીવો છો કે સમજણ બરાબર કરો છો? સમજણ બરાબર કરી કોઈ કરતું નથી. નાની નાની ઉંમરે આ બધું થાય છે, શું છે? વાત સમજાય કે ના સમજાય? ડિપ્રેશન એલિવેશન આવે આ તો પહી જ જશે, વ્યસનો કુસંસ્કાર પહી જ જશે. આ સમજે કે ના સમજે? હું બીજી રીતે લઈએ, તું રાત્રે 12 વાગે આવતો હોય તારા ઘરે અને રસ્તા પર 100 કિલો નું સોનાની શું કે ને ઈટ કે શું કે સોનું સોનું ગોલ્ડ બાર ગોલ્ડ પડ્યું હોય તો શું કરે તું? લઈ લઉં, લઈ લઉં. કેમ લઈ લે? ઈચ્છા થાય પૈસા છે ના તારું છે. આ કુસમ પઈ ગયું કરું. તારું હતું લેવાનું, તો તારું ના હતો નહીં લેવાનું. લઈ લેજે. ક્યાંક એડવાયેલો છું? સમજાય કે ના સમજાય? તને લાગે હું બરાબર ચાલુ છું, પણ તમે જે વ્યવહારો કરો છો એનાથી પછી શું થશે? તમે જે વ્યવહારો કરો એનાથી પછી શું થશે? કારણ કે 24 કલાક મોબાઈલ ની અંદર ગાળો, અથવા 10-15 વર્ષ સુધી ગાળો તમારે, તો પ્રોબ્લેમ નહીં થાય ને? થશે. આ પ્રોબ્લેમ થયેલો સોલ્યુશન લાવશો કે નહીં લાવો? લાવું પડશે. તો શું સોલ્યુશન લાવવાનું? વાપરવાનો તો બંધ કરી ના શકાય, ફોન ટાઈમ ઓછો કરવો પડે. ઓછો કરવો પડે, પણ આપણે એવું કરીએ છીએ ખરા? નથી કરતા. એટલે બીમારી રહેવાની? રહેવાની. ડોક્ટર પાસે જાઓ, વાંચો ને, તો તમારી બીમારીનું એ કરશે, દવા આપશે, પણ પાછું થશે કે નહીં થાય? થાય છે. પણ નહીં થાય માટે એટલે બીજા ડોક્ટર પાસે, ત્રીજા પાસે, પછી બીજો એક્સપર્ટ ડોક્ટર મળી જાય ને. કયો એક્સપર્ટ મળી જાય? બીમારીનો એક્સપર્ટ ડોક્ટર, મોબાઈલનો ડ્રગ્સ વાળો ડોક્ટર મળી જશે. ડ્રગ્સ લઈ લે પછી કઈ ના થાય. પણ આ ડ્રગ્સ આવ્યું કેવી રીતે તારે? આ 24 કલાક આની અંદર તારું મોડું છે. આ વાવાઝોડા દેખાય ખરા? ના. સમજાય કે ના સમજાય? મા બાપ ની જવાબદારી છે. જય શ્રી કૃષ્ણ. દર્શન વાત સમજે ને? સીધો જ આવ્યો, સોને પાઠ જો લઈ જ લે. અલે તારું નથી ભાઈ, વિવેક નથી, સદવિવેક નથી, વિનય નથી. તારું હતો લઈ લે, બરાબર છે. આ સમજી ગયું તો હવે મમ્મી પપ્પા બોલશે તો હવે કઈ અસર થશે? આ બધું વાવાઝોડું ખબર જ નથી આપણને તો. ખાલી સ્ટાર્ટિંગ નો એક બે પેલું દેખાય કે હા ઓકે એમને ચિંતા થતી હશે આવી એક્સિડન્ટ ની, પણ આટલું એમનું એની પાછળનું રીઝન હોય શકે એટલું તો આમ મગજમાં બી ના આવે કે આવું બી રીઝન હોય શકે. બહુ જ હોય. હા, ઘણી વાર એ પોતે જ ફસાયા હોય એટલે ચિંતા વધારે થાય. એમણે ખબર પડે કે આટલી સરસ સંસ્કારી છું, આવી રીતે થઈ ગઈ. સમજે કે ના સમજાય?
એટલે જ્યાં સુધી તમારી સમજણ પૂરી નથી થતી, વિવેક સદવિવેક વિનય કશું ના હોય, આ બધું તો છે જ, ક્યાં ને ક્યાં એમાં ફસાઈ જશો. તો મમ્મી પપ્પા કહેલા હવે વાંધો નહીં લેને. ના માનું તો છું જ, પણ એટલે અંદર એવું થાય કે બહાર તો હું એટલું કઈ રિટાલિએટ નહીં કરતો, એ જે કે એ માની જ લઉં, પણ પરાણે માનવું પડે છે, સમજણ સાથે માનવું પડે, સમજણ સાથે જ જોઈએ. આ તો સમજાયું કે ના સમજાયું? આ સમજાયું, બીજી બધી વાતો ના સમજાયું, આ મારા કામનું હતું એ સમજાઈ ગયું. તારું રક્ષણ કરે છે, કેમ સ્વેટર ઠંડીથી રક્ષણ કરે છે, છત્રી તમને વરસાદથી પાણીથી રક્ષણ કરે છે, આ રક્ષણ છે. એટલે સમજણ સાથે માનવાનું છે. અત્યારે તું અણસમજાય, મમ્મી ખોટી છે ને હું સાચો છું, અથવા હું સમજી જાઉં છું, મમ્મી બહુ સમજદાર પડે, મમ્મી એમને શું ખબર પડવાની, એવું લાગે. દર્શન સમજાયું કે ના સમજાય? આ તો કેવા છે તારા મા બાપ છે ને, લાઈફ જેકેટ કેવાય, મા-બાપ વધારે સમજે, તું વધારે સમજે છે, એટલે પોતાને જેવું લાગે કે મને જ વધારે ખબર છે, એમને શું ખબર રહેવાની. તારી લાઈક બનાવે છે, અમુક ઉંમર થયા પછી તને સ્કૂલમાં મોકલે છે, પછી સારી સ્કૂલ ડોનેશન આપીને બીજી રીતે આપણે તને સારામાં સારું રસોઈ બનાવીને ખવડાવે, જેનાથી રોગ ઉભો ના થાય, શક્તિ આવે, તારું વિઝન ખુલ્લું થાય, બધું મન બુદ્ધિ ચિત્તાંકા ડેવલપ થાય, જેનાથી હિતાયતનું ભાન થાય. વાંચમને કે ના સમજાય? એ રીતે તને વેલ એજ્યુકેટેડ બનાવે, તું પરવશ કે લાચાર ના બને, આમ ના કરવું પડે, આમ કરે, કેટલી મોટી વસ્તુ છે. તને વધારે સમજ પડે, તારા મા બાપને વધારે સમજ પડે. જ્યાં સુધી ભગવાન તને પ્રાપ્ત નથી થયા, તો તારા મા બાપ જ તારા ભગવાન છે. તને બે લાફા મારે ને, તો તારા જીવનની લાઈફ છે, અને એમાં તું એ કરે તો મરી ગયેલો છું, જીવતો છું તેમ છતાં મરી ગયેલો છું. એવું ખરું કે પોતાનું બાળક છે, પાછું એકનું એક બાળક છે, એટલે માને થોડો મોડ હોય, પણ એ ક્યાં ને ક્યાં લાઈફ જેકેટ જેવું છે તમારા. શું કહો છો સંજીભાઈ? આધાર કથા ની યાત્રામાં આવે છે કે ના સંસ્કાર મળે, તારા આવરણો છે કે જે તને હિતાયત નો ભાન કરાવડાવે એવા આવરણો કહેવામાં. કોટડીમાં રહેતા હોય એના બાર તો તૂટી જાય કે ના તૂટી જાય, બધા એ તો આ જાત્રામાં જાય સગવડે અગવડ હોય, પણ હવે કોઈ ઓપ્શન જ ના હોય અગવડ, એડજસ્ટમેન્ટ
રોટલી બનાવી તો શું કે છે, લોટ ને કેળવ એવું કે છે ને, કેળવ એટલે શું કરવાનું, મસળો વાસળે. હા બે લાફા મારે છે, ગુસ્સે થાય છે, મસરે છે. કેવડી જો લોટ આપણે હોય કણેક, રોટલી પછી જો જય સત્યનારાયણ, જય સત્યનારાયણ. પછી જો ખાધે જ રાખે, કેટલી અંદર કઈ ખબર ના પડે. અમારો કેળો આવી ના તો એક પેલું કોળિયું લે, પછી બીજું ખાવાનું મન ના થાય, બધું તો ખાવાનું મન થાય. અતાને કામમાં આવે એવો થયો ને સત્સંગ? પેલી બધી વાતો અધર કે એ તો તારો પ્રસન્ન હતા ને, એટલે પછી અંદર પહેવા જ નથી દેતો, અધર નથી પહેવા જ નથી દીધી. એટલે ગધા 25 એટલે 15-25 વર્ષ સચવાઈ જાય, તારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય, રોગ બીમારી ભવ રોગ કશું ના આવે. હજુ આપણા સનાતન ધર્મ ની એવી ગોઠવણી છે, પેલું બ્રહ્મચર્ય આશ્રમ આવે, પછી ગ્રહસ્થ આશ્રમ આવે, પછી વાનપ્રસ્થ, પછી સંન્યાસ આવે. ગ્રહસ્થ એટલે પરણ્યું નહીં એવું નથી કહેવા માંગતા, બ્રહ્મચર્ય આશ્રમ ન પરણ્યું નથી, તમારી સમજણ ભૂલ વિના નહીં થઈ, એટલે જે સબ્જેક્ટિવ એટલે વિષય થયા ને એટલે ઓબ્જેક્ટિવ થઈ ગયા, એ બ્રહ્મચર્ય આશ્રમ. સમજણ ભૂલ વિના નથી, પછી ક્યાંય પ્રોબ્લેમ આવે ખરો તમે? પછી આધી વ્યાધી ઉપાધિ માં તને સમાધિ રે કે સમાધિ ના રે? સમાધિ. તને તારું સુખ જ એટલું બધું આવે છે, અને તારું સુખ જ એટલું બધું આવે છે, બીજા કોઈ મને સુખ જ નહીં થાય, તો બીજામાં સુખ ખોરી છે જ નહીં. જય સત્ય, જય સચિદાનંદ, જય સચિદાનંદ. આ સમજણ ભૂલ વિના ભૂલ વાળી છે, શું થશે પ્રોબ્લેમ્સ? તારે એની પાસે નહીં જો પડી, તારી પાસે આવી જશે ડ્રગ્સ, તારી પાસે એના મેં આવી જશે, અને વાવાઝોડા માંથી નીકળી નહીં શકે. એવું હતું કે અહિયાં અડાલ જ રહેવા જતો રહું, એટલે મમ્મી જોડે એટલા ઓછા આવશે. માટલા ઘડે જોયે છે કેવી રીતે ઘડે છે, અંદર હાથ રાખે અને બહારથી ચપકા રોટલો બનાવે, મમ્મી પપ્પા નું આવું છે. તું માને માં સમજે તો તને પ્રોબ્લેમ નહી આવે, તું તારી જાતને સમજે છે તો પ્રોબ્લેમ આવશે, એટલે ખબર ના પડી. તો એથી તારી મમ્મી ને મમ્મી તરીકે સ્વીકારતો જ નથી, તો મમ્મી છે ને એમાં શબ્દ થી છે. જય શ્રી કૃષ્ણ.